તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી જીએસમાં. આજનો લેક્ચર છે આપણો નીટના એમસીક્યુ સોલ્યુશન. નીટ એમસીક્યુ સોલ્યુશનમાં મૂળ કોન્સેપ્ટ એટલે કે મૂળ સંકલ્પના આપણે ચેપ્ટર જે છે એ રિવાઇઝ કર્યું હતું, તો એ રિવાઇઝ કરેલું છે આપણે ચેપ્ટર, એટલે હવે આપણે સોલ્વ કરીશું અગાઉના વર્ષના પૂછાયેલા એમસીક્યુ છે એ એમસીક્યુનું સોલ્યુશન. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો એમસીક્યુ છે આપણી જોડે કે એસટીપીએ સીસીએલ ફોરની બાષ્પ ઘનતા ગ્રામ પર લીટરમાં નીચેનામાંથી કયા અંકની વધુ નજીક હશે. બાષ્પ ઘનતા છે આપણે શોધવાની છે. ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન છે તમારી જોડે એ 6.87, ઓપ્શન બી 3.42, ઓપ્શન સી 10.26 અને ઓપ્શન ડી 4.57. તો બાષ્પઘનતા શોધવી છે તમારે, તો બાષ્પઘનતા શોધવા માટેનું સૂત્ર શું બને? તો બાષ્પઘનતા શોધવા માટેનું સૂત્ર છે, તો બાષ્પઘનતા શોધવા માટેનું સૂત્ર પહેલાં તો તમને કહી દઉં, તો બાષ્પઘનતા શોધવા માટે સૂત્ર બને કે બાષ્પઘનતા બરાબર આણ્વીય દળ ભાગ્યા 22.4 કરીશું આપણે, 22.4 લીટર. કેમ કે એક મોલ જે છે એ સીસીએલ ફોરનું દળ કેટલું થાય? તો એક મોલ સીસીએલ ફોરનું દળ એટલે કે એનું આણ્વીય દળ થાય. તો સીસીએલ ફોરનું આણ્વીય દળ તમારે શોધવું હોય તો કાર્બનનું થાય 12 અને 35.5 × 4 કરશો એટલે 71 × 2 એટલે 142 થશે. 142 વત્તા 12 એટલે 154 આવે, તો 154 ગ્રામ પર મોલ. હવે એસટીપીએ એક મોલ વાયુનું કદ શોધો તમે, તો એક મોલ વાયુનું કદ કેટલું થાય? તો એસટીપીએ 22.4 લીટર થાય. તો મૂકી દે 22.4 લીટર, એટલા માટે આપણે નીચે 22.4 લીટર લખ્યું હતું. તો બાષ્પઘનતા કઈ રીતે મળશે? તો બાષ્પઘનતા મળશે તમને કે 154 ભાગ્યા 22.4 ગ્રામ પર લીટર. અને આપણે સિમ્પ્લિફાય કરીશું, 22 એટલે કેટલા થાય? તો 22 એટલે 4 આપણે સાઈડ પર રાખીએ, 22 એટલે કેટલા થાય? 22 6 વડે ગુણી નાખું તો 6 2 12 2 1, 2 6 2 12 1 એટલે 132 થશે ઉપર, 132 એટલે કે 6 વડે ગુણ્યા 6 વડે એટલે 132, 54માંથી 132 એટલે કેટલા થશે? 2 2 4 142, 124 રહેશે. ફરી પાછો આપણે પોઈન્ટ મૂકી દઈએ એટલે 6 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. તો 6 પોઈન્ટવાળો આપણે ઓપ્શનમાં જોઈએ, આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે નહીં, કેમ કે આન્સર આપણે 6 છે, 6 વાળો એક જ ઓપ્શન છે કયો, તો આ એટલે આગળ કેલ્ક્યુલેશન જરૂર પડે નહીં. આન્સર તમારો એ આવશે 6.87. નેક્સ્ટ છે કે NO2નું 1 મિલી કદ NTPA કેટલા પરમાણુ અણુ અને ઇલેક્ટ્રોન સમાવી શકે. NO2નું 1 મિલી કદ આપેલું છે, NTPA કેટલા જે છે એ પરમાણુ અણુ કે ઇલેક્ટ્રોનને સમાવી શકે. ઓપ્શન જોઈ લઈએ પહેલાં, પછી સોલ્યુશન કરીએ એનું. તો ઓપ્શન એ આપેલો છે તમને 1.8 ભાગ્યા 22.4 × 10 ની 22 પરમાણુ. ઓપ્શન બી છે તમારી 6.02 22 400 અને ગુણ્યા 10 ની 23 અણુ. પછી છે 1.32 224 × 10 ની 23, ઓપ્શન ડી બધા. તો પહેલાં તો તમે શું કરીશું, તો પહેલાં આપણે શોધવાના છે ઇલેક્ટ્રોન પરમાણુ, ત્રણે ત્રણના આન્સર તેની નીચે આપેલા છે. પહેલાં તો તમારે એ અણુ કેટલા હશે એ તમારે શોધવાના છે. તો આપણને ખબર છે મિલીલીટર છે, અને NTPA અને STPA આપણે 22.4 કન્સિડર કરી દઈએ, 22.4 એટલે કે તમને ખબર છે કે 22400 ml એ કેટલા પરમાણુ અથવા અણુ થાય? તો 6.022
गुणिया 10^23 अपनी जोड़े अणुओ थे 10^23 अणु थे आटला अणु अपनी जोड़े हाजर हे। तो एक एमएल में केटला थाय एक एमएल में केटला अणु थाय एक एम आटला अणु थे अपनी जोड़े एक एमएल में केटला तो 1 × 6.022 / 22400 करीशू એટલે અણુ તો મળી ગયા તમને ઓપ્શનમાં ઓપ્શનમાં છે જે ઓપ્શન એટલે તમારો આવો થશે આન્સર અહીં 1/22400 અને ગુણ્યા 6.022 એટલે ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 અણુ તો ઓપ્શન તમને બી આપેલો છે એટલે એ સાચો છે બી તો સાચો અણુ પછી પરમાણુ શોધવા છે પરમાણુની સંખ્યા કેટલી થાય તો પરમાણુની સંખ્યા થાય NO2 છે એટલે કે કેટલા થાય પરમાણુની સંખ્યા તો N1 અને ઓક્સિજન 2 એટલે ટોટલ પરમાણુની સંખ્યા તમારી જોડે 3 છે પરમાણુની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે તો આપણે આગળ રિવિઝનમાં જોયું હતું પરમાણુની સંખ્યા શોધવા માટે સૂત્ર બને પરમાણુની સંખ્યા 3 × મોલ તો મોલ ડાયરેક્ટ લખી નાખું મોલ કેટલા થશે તો મોલ થશે 1/22400 ×NA એટલે કે એવોગેડ્રો નંબર થાય હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે આપણે સિમ્પ્લિફાય કરવાનું છે એટલે કે 6.022 એક એટલે 6.022 6 × 18 એટલે કે 6 × 18 થશે એટલે કે 18/22400 ×10^23 2 પોઈન્ટ અહીં કાપી નાખીએ તો 23ના કેટલા થઈ જશે 21 થઈ જશે અને હજુ 1 પોઈન્ટ અહીં લાગી દે એટલે 21 નહીં જગ્યા પર 22 થઈ જાય નીચે 22, 224, 18, 1.8 અને 10^22 આવે એટલે તમારો આન્સર છે કેટલું આવશે તો એ પણ ઓપ્શન આપેલો છે એ એટલે તમને આ પરમાણુ પણ મળી ગયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે શું લખાશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7 ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં NO2માં તો NO2માં થાય ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન તો 8 × 8 = 16, 16 × 7 = 4 = 20, 20 × 3 = 23 ઇલેક્ટ્રોન થવા જોઈએ 23 ઇલેક્ટ્રોન ગુણ્યા એવોગેડ્રો મોલ એટલે કે મોલ તો આપણી જોડે 1/22400 થશે એટલે આને પણ સિમ્પ્લિફાય કરશો તમારો આન્સર છે આન્સર આવશે બરાબર એ પણ આન્સર છે તમને આ આપેલો છે એટલે કે ઉપરના આન્સર તમારો શું ઉપરના બધા જ થશે ઉપરના બધા આન્સર થશે એક લીટર સખત પાણી 12 mg Mg+2 ધરાવે છે વોશિંગ સોડાનું કેટલું વજન પાણીની સખતાઈ દૂર કરી શકે પાણીની સખતાઈ દૂર કરી શકે તો પહેલાં સમીકરણ તમને ખબર હોવી જોઈએ Mg+2 છે વોશિંગ સોડામાં હોય Na2CO3 એટલે કે બને MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ પ્લસ 2Na+ છે છૂટું પડે 2Na+ છૂટું પડે એટલે સિમ્પલ જોઈએ આપણે કે 1 મોલ માટે 1 મોલ Na2CO3 જોઈશે સપોઝ 1 ગ્રામ લઈએ તો 1 ગ્રામ Na2CO3 જોઈએ કેમ કે એક એક જ છે આખો તો આપણને કેટલા છે આપણી જોડે તો 1 ગ્રામ Mg+ એટલે કેટલા થાય તો 1200 mg થાય તો આપણે કેટલા શોધવાના છે આન્સર ક્વેશ્ચનમાં છે મિલિતુલ્યાંક વજન કેટલું જોઈએ મિલિતુલ્યાંક ઇક્વિવેલન્ટ વેટ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ વેટ એટલે કે મિલિતુલ્યાંક એને કહેવાશે ઇક્વિવેલન્ટ તો અહીં આપણે લખી નાખીએ 1 ગ્રામ ઇક્વિવેલન્ટ ગ્રામ તો આ બાજુ પણ કેટલા જોઈશે એક ઇક્વિવેલન્ટ મિલિગ્રામ એટલે કેટલું થાય મેગ્નેશિયમનું 24 થાય 24/2 કરો સંયુક્તા 2 છે એટલે કેટલા થાય 12 ગ્રામ થાય એક તુલ્યાંક બરાબર કેટલું થાય એક તુલ્યાંક બરાબર તમારે 90 ભાગ્યાની સંયુક્તા કરવાની એટલે 12/24/2 કરો 24/2 કરો એટલે 12 આવે તમારી જોડે
ફરી લખીએ આપણે, એટલે કે એક મિલિતુલ્યાંક, એટલે કે 1200 મિલીગ્રામ એમજી પ્લસ ટુ માટે કેટલા થાય? તો કે 1000 મિલીતુલ્યાંક એની ટુ શું વપરાશે? તો 12 મિલીગ્રામ આપણને આપેલું છે, તો કેટલા જશે? તો 1 મિલીગ્રામ 00 કટ થઈ જશે ને, આ 3 0 અહીં કટ થઈ જાય, એટલે કેટલા થઈ જશે? 12, એટલે કેટલા વપરાય? 1 મિલીગ્રામ અહીં વપરાશે આપણી જોડે, 12 12 કેન્સલ, એટલે કે 1 મિલીગ્રામ તુલ્યાંક વજન છે એની ટુ સીઓ થ્રી વપરાશે. આન્સર તમને આપેલો છે એ, આન્સર આવશે એ. હવે 2.8 કિલોગ્રામ ઇથિલિનના સંપૂર્ણ દહન માટે ઓક્સિજનના કેટલા વજનની જરૂર પડશે? તમને પહેલાં તો ઇથિલિન છે એનું સૂત્ર થાય, ઇથિલિન એટલે કે C2H4, એનું દહન કરવું છે એટલે ઓક્સિજનની હાજરીમાં થાય. હાઇડ્રોકાર્બનનું દહન કરો તો તમને મળે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે, એટલે કે H2O આવે. જેટલા કાર્બન એટલા CO2, એટલે 2 મોલ CO2 થશે. જેટલા હાઇડ્રોજન એના અડધા કરી નાખીએ એટલે 2 H2O થશે. ઓક્સિજન ગણી નાખો 2 ને 2 2 4, 4 ને 2 6, 6 એટલે 6ના અડધો ઓક્સિજન આ બધું લખવાના, 6ના અડધા 3 થાય એટલે 3 આવશે. આ તમારું બેલેન્સ ઇક્વેશન થઈ ગયું, સમીકરણ જે છે સંતુલન થઈ ગયું. હવે કેટલા ઓક્સિજન વજનની જરૂર પડશે? તો કિલોગ્રામમાં જ છે, તો આપણે અહીંયા કાર્બનનું આનું વજન ગણી નાખીએ તો 12 2 24 24 4 28 ગ્રામ, 28 ગ્રામ છે એટલે કિલોગ્રામમાં કરવું હોય મારે, ગ્રામ છે કિલોગ્રામમાં ફેરવું હોય તો મારે કેટલા કરવા પડે? 10 ની -3 કરી નાખું. આટલા કેજી માટે ઓક્સિજનના કેટલા ગ્રામની જરૂર પડશે? ઓક્સિજનના 16 32 32 જોઈશે, 32 પણ 3 છે એટલે 32 તરી કેટલા થાય? તો 32 તરી 96 થાય, એટલે 96 એ પણ કિલોગ્રામમાં, તો આટલા કિલોગ્રામ જરૂર પડે. આ તમારું સ્ટાન્ડર્ડ થઈ ગયું પ્રમાણિત, એટલે કે 28 × 10³ કિલોગ્રામ માટે 96 × 10⁻³ કેજી ઓક્સિજન જરૂર પડે. તો આપણને 2.88 કેજી આપેલો, તો કેટલાની જરૂર પડશે? એટલે કે 96 × 10⁻³ × 2.8 / 28 × 10⁻³. આ −3 + 3 ઉપર કટ થઈ જશે, ઉપર જઈને 28 છે એટલે 28 કટ કરી નાખું, 10 રહ્યા તો 9.6 જવાબ આવશે. તો 9.6 કિલોગ્રામ તમારો જવાબ છે, જવાબ આવશે. અહીં જવાબ છે 2.8 છે એટલે 10 લખાશે નીચે, 28 કરી નાખું તો 28 કેન્સલ, 96 રહ્યા, 96 / 10 એટલે કે 9.6 જવાબ થશે તમારો, 9.6. તો ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન સી તમને આપેલો છે, 9.6. નેક્સ્ટ પ્રશ્ન છે કે એક ધાતુ ઓક્સાઇડનું અણુસૂત્ર ZO2O3 છે, તો H2 વાયુ સાથે પ્રક્રિયા કરી રિડક્શન કરતા ધાતુ અને પાણી અલગ પડે છે, જેમાંથી 0.1596 ગ્રામ ધાતુ ઓક્સાઇડનું સંપૂર્ણ રિડક્શન માટે 6 મિલીગ્રામ H2ની જરૂર પડે. તો ધાતુનો પરમાણુ ભાર કેટલો હશે? આપણે તમારે શોધવાનું છે. તો પહેલાં તો આપણે સમીકરણ છે, સમીકરણને જોઈ લે કઈ રીતે આગળ લખાશે. તો સમીકરણ બનાવવું તો ZO3 + H2 રિડક્શન થાય છે ઝેડ ઓક્સાઇડ જે છે, તો એમાં રિડક્શન એટલે ઝેડ બનશે અને H2O છૂટું પડશે. બેલેન્સ કરી નાખ્યા તો ઝેડ કેટલા છે? 2, તો 2 ઝેડ થશે. આ બાજુ ઓક્સિજન 3 છે, આ બાજુ ખાલી 1 છે, તો 3 લખી નાખ્યો ઓક્સિજન, 3 2 6 હાઇડ્રોજન, તો અહીં 3 આવશે, તો 3H2, એટલે કે Z2O3 + 3H2 ગીવ Z2Z + 3H2. આ તમારું સમીકરણ થઈ ગયું. હવે આપણે શોધવાનું શું છે ક્વેશ્ચનમાં, ફરી એકવાર જોઈ લે રકમમાં કે અણુસૂત્ર Z2O પ્રક્રિયા રિડક્શન કરતા ધાતુ અને 6 મિલીગ્રામ H2ની જરૂર પડે છે, 6
6 મિલીગ્રામ એચક્યુની જરૂર પડે છે, બરાબર. તો અહીં લખી નાખીએ પહેલાં, તો સમીકરણ પહેલાં ફરી વખત લખી નાખીએ, ઝેડ ટુ ઓ થ્રી પ્લસ થ્રી એચ ટુ ગીવ્સ ટુ ઝેડ પ્લસ થ્રી એચ ટુ ઓ પ્લસ થ્રી એચ ટુ ઓ. સમીકરણમાં તમને લખેલું છે કે કેટલા એચ ટુ જરૂર પડે છે, કે 6 × મિલીગ્રામ છે એટલે 10⁻³ ગ્રામ એચ ટુની જરૂર પડે છે. કેટલા ગ્રામ આપણને એચ ટુની જરૂર રિએક્શન માટે માટે મિલીગ્રામ એચ ટુની જરૂર પડે છે, એચ ટુની જરૂર પડે છે એવું લખેલું છે ક્વેશ્ચનમાં. અને કેટલા ગ્રામ ઝેડન, તો કે 0.1596 ગ્રામ તમને ઝેડ ટુ ઓ થ્રી રિડક્શન માટે જરૂર પડે છે. તો 1 ગ્રામ એચ ટુ માટે કેટલાની જરૂર પડશે, તો ઝેડ ટુ તો કેટલો થશે, તો આને સિમ્પ્લિફાય કરી નાખો એટલે 0.1596 ભાગ્યા 6 × 10⁻³ એટલે તમને મળશે, કેટલા મળશે સિમ્પ્લિફાય કરો, 26.6 ગ્રામ મળશે તમને, 26.6 ગ્રામ ઝેડ એન્ડ ઓ ટુ થ્રી રિડક્શન માટે મળશે. કેટલા ગ્રામ, તો કે 26.6 ગ્રામ તમને આન્સર જે મળશે રિડક્શન કરશે. હવે એનો તુલ્યવાળ તમારે શોધવાનો છે. આટલું મળી ગયું તમને એનું રિડક્શન માટે દળ, એટલે કે તુલ્ય દળ મળી ગયું, તુલ્યભાર મળી ગયો. હવે ઝેડનો તુલ્યભાર ટોટલ મળ્યો, મતલબ ઝેડનો તુલ્યભાર વત્તા ઓક્સિજનનો તુલ્યભાર, બેનો સરવાળો થાય 26.6. ઝેડનો તુલ્યભાર, ઓક્સિજનનો તુલ્યભાર કેટલો થાય, તો ઓક્સિજનનો તુલ્યભાર તમને ખબર છે ઓક્સિજનનું થાય 16 પરમાણુ દળ, પણ એની પર ચાર્જ હોય -2 એટલે કે બે વડે ભાગી નાખો એટલે 16 ના 2 ભાગ કરો તો 8. તો ઝેડ બરાબર કેટલા મળે, ઝેડ બરાબર 26.6 - 8 એટલે તમને જવાબ મળશે 26 એટલે 18.6 જવાબ તમને મળશે. આ મળી ગયું તમને ઝેડનો તુલ્ય ભાર, આ મળ્યો તુલ્ય ભાર 18.6 બરાબર. જો તો આપણે શોધવાનું છે શું પરમાણુ ભાર કેટલો હશે, તો પરમાણુ ભાર શોધવા માટે પહેલાં સંયોજકતા શોધી નાખીએ, ઝેડ ઓ ટુ ઓ થ્રી સંયોજકતા કેટલી થાય ઝેડની, તો ઝેડ પર કહો ચાર્જ ઓક્સિજન નીચે જે લખેલું હોય છે એટલે ઝેડ પ્લસ 3 હશે, આની સંયોજકતા હશે. આપણે શોધવું છે પરમાણ્ય દળ, એટલે કે પરમાણ્ય દળ બરાબર સૂત્ર બનશે, પરમાણ્ય દળ બરાબર સંયોજકતા ગુણ્યા તુલ્યભાર. સંયોજકતા છે 3, તુલ્યભાર મળ્યો આપણને 18.6 બરાબર, આગળ આપણે લખ્યો હતો, તો 18 × 54 અને 6 × 3 = 18 એટલે કે 1 + 54 = 55 તો 55.8 તમને જવાબ મળશે. તો આન્સર તમારો જોઈ લો, 55.8 છે તો આન્સર ડીમાં આપેલો છે 55.8. આ રીતે આપણે આખું સોલ્યુશન કરીશું આનું. નેક્સ્ટ પ્રશ્ન છે કે એક વાયુ એક્સ સીપી સીવીનો ગુણોત્તર 1:4 છે, તો એનટીપીએ એક્સ વાયુનું 11.2 લિટરના કદમાં પરમાણુની સંખ્યા કેટલી હશે. અને સીપી સીવીનો ગુણોત્તર 1.1:4 આપેલો છે એટલે ગુણોત્તર જો યાદ રાખવાનું, ગુણોત્તર તમારે 1.1:4 છે ગુણોત્તર, એટલે કે 1:4 છે એનો મતલબ કે તમારે જે વાયુ છે, વાયુ કેવો છે દ્વિપરમાણીય છે, વાયુ કેવો છે દ્વિપરમાણીય છે. હવે પરમાણુની સંખ્યા તમારે શોધવાની છે, પરમાણુની સંખ્યા શોધવી છે, તો 1 મોલ વાયુ હોય તો એમાં કેટલા થાય, તો 6.022 × 10³ થાય 1 મોલમાં, અને કદ કેટલું હશે, તો 22.4 હશે. આને મોલમાં ફેરવી નાખો 11.2 ને, 11.2 ભાગ્યા 22.4 ગુણ્યા એને એટલે કે 6.022 અને
द्विपरमाणु है बे परमाणु हे तो आने सीम्प्लिफाय करो तो बे ने बे बे कैंसल तो एन एज इट लाभ एट आंसर तमो ए थाय। परमाणु की संख्या शोधवी है तो आप सूत्र हतु परमाणु की संख्या बराबर परमाणु की संख्या द्विपरमाणु है बे परमाणु हे एक मोल में आप 11.22 में शोधवाना है मोल तो मोल मले 11.22 भाग्या 22.4 એટલે આ બે થઈ જશે અને ગુણ્યા એને કરી એટલે 6.022 ગુણ્યા 10^23 ઘાત તો આ બે બે કેન્સલ કરીશું તો બચ્યું શું 6.022 ગુણ્યા 10^23 એટલે આન્સર તમારો આવશે એ 6.022 એટલે 6.02 ગુણ્યા 10^23 ઘાત। નેક્સ્ટ છે ઓ2 અને SO2ના અણુભાર અનુક્રમે 32 અને 64 છે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 150 મિલી એચજીના 1 લિટર ઓક્સિજન એન્ડ અણુ ધરાવે છે તો 2 લિટર SO2માં ઉપર દર્શાવેલ પરિસ્થિતિમાં અણુની સંખ્યા કેટલી હશે। SO2 અણુ O2ના આણ્વીય દળ તમને આપેલા છે તો દળ તમને આપેલા છે तो आंसर जो लीए ऑप्शन जो लीए पहला के एन इंटू एन बाय टू एन टू एन अने 4n तो एवोगैड्रो नियम के छे कि समान कदना समान वायु समान तापमान दबाण अणु जे संख्या के समान धरावशे संख्या के धरावशे समान धरावशे एनो मतलब कि बे अणु जे छे केवा हशे ऑक्सिजन केटला धरावे छे तो ऑक्सिजन छे एन अणु धरावे छे 1 लीटर में तो 2 लीटर SO2 केटला धरावशे तो 2n जेटला धरावशे एटले आंसर शुं आवशे तमारो सी आवशे आंसर सी 2n धरावता हशे। पछी नेक्स्ट क्वेश्चन बे समस्थानिकोना आपेलुं छे आपणने ने आवर्त कोष्टक बोरोनना सरेराश प्रमाणित दर शोधवानो छे आगळ आपणे थियरीमां सूत्र जोयुं हतुं शुं करीशुं तो सूत्र छे टका गुण्या तो टका छे 19 ગુણ્યા પરમાણુ દળ 10 વત્તા 81 ગુણ્યા 11 ભાગ્યા ટોટલ ટકા તો 19 વત્તા 81 અને તમે સિમ્પ્લિફાય કરશો 19 ગુણ્યા 10 190 વત્તા 81 ગુણ્યા 11 કરશો એટલે 11 એકા 11 અને 11 88 ને 189 એટલે 991 વત્તા 100 બેનો સરવાળો કરશો એટલે તમારે આવશે સરવાળો કરશો 10 81 જવાબ આવશે તમારો સરવાળો આવશે આ બેનો સરવાળો 10 81 ભાગ્યા 100 કરશો નીચે તમારો જવાબ થશે 10.81 એટલે જવાબ ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આપેલો છે 10.8 તો આ તમારે શોધવાનું હતું જે તેના પરમાણુ દળ અને ગુણ્યાના ટકા વત્તા બીજાના સમસ્થાનિકના ટકા અને ગુણ્યાનું પરમાણીય દળ ભાગ્યા ટોટલ ટકા કરી નાખો તમારો જવાબ મળી જશે તમને 10.81। નેક્સ્ટ ક્વેશ્ચન 4.4 ગ્રામ CO2માં અણુ ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી હશે સંખ્યા કેટલી CO2માં 4.4 ગ્રામ પહેલાં તો મોલ શોધી નાખો ઓક્સિજન અણુ પરમાણુની સંખ્યા શોધવી છે ઓક્સિજન માટે આપણે શોધવાનું છે તો ઓક્સિજનની સંખ્યા એક મોલમાં કેટલી છે 2 આપણી જોડે કેટલા મોલ છે તો 4.4 ભાગ્યા પરમાણુ દળ ગણીશું 44 ગુણ્યા એન એટલે કે 6.022 ગુણ્યા 10^23 ઘાત અને સિમ્પ્લિફાય કરશો એટલે થઈ જશે તમારે 0.1 થઈ જશે 0.1 ગુણ્યા 2 કરશો એટલે તો અથવા તો આવું રાખીએ આપણે ત્યારે 2 × 1/10 રાખીએ ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 ઘાત 6 × 2 = 12 એટલે કે તમારી જોડે થશે 12.044 ગુણ્યા 10^23 ઘાત ભાગ્યા 10 એટલે 12 છે એટલે પોઈન્ટમાં કરવું તો 1.2044 ગુણ્યા 10^23 ઘાત એટલે 1.2 × 10^23 ઘાતવાળો આન્સર આવશે તો આમ ઓપ્શન તમને એ આપેલો છે 1.2 × 10^23 ઘાત તો આ રીતે તમે છે શોધી શકો। નેક્સ્ટ છે 6.022 × 10^24 CO અણુમાં ઓક્સિજન ગ્રામ અણુની સંખ્યા શોધો ઓક્સિજન અણુની ગ્રામ અણુની સંખ્યા શોધો
CO अणु में ऑक्सिजन ग्राम अणु की संख्या आपणे शोधवानी छे। तो पहला तो तमने खबर छे के 6.022 गुणिया 10^23 अणु होय तो एमां एक मोल CO थाय, एक मोल CO तो आपणी जोडे छे 6.022 गुणिया 10^24 अणु एटले के કેટલા થશે આનો ગુણાકાર કરો એટલે 10 મોલ થશે તમારી જોડે 10 મોલ CO થશે કેમ કે 24 છે ને આ 23 છે એટલે 24માંથી 23 જાય એટલે 1 રહેશે એટલે 10^1 ઘાત રહે 10 મોલ CO થશે 10 મોલ CO થઈ ગયા 10 મોલ CO માં ઓક્સિજનના મોલ કેટલા હોય તો 10 મોલ CO માં ઓક્સિજનના મોલ થાય 10 મોલ CO માં ઓક્સિજનના મોલ થાય તમારી જોડે 10 મોલ CO 10 મોલ ઓક્સિજન થાય 10 મોલ ઓક્સિજન પણ આપણને ઓક્સિજનમાં ગ્રામ અણુ કીધા છે ઓક્સિજન એટલે મોલ એક છે તો બે કરો હોય તો ભાગ્યા બે કરી નાખીએ એટલે O2ના કેટલા થશે તો O2ના થાય 10/5 એટલે 5 ગ્રામ અણુ થશે કેટલા થશે 5 ગ્રામ અણુ એટલે આન્સર તમને આપેલો છે બી 5 ગ્રામ અણુ થશે નીચેની પદાવલીમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી હશે તો આને સિમ્પ્લિફાય કરવાનું છે તમારે તો તમારો જવાબ મળશે તમને 1.70×10^6 અર્થસૂચક અંકો કેટલા થશે તો અર્થસૂચક અંકોની સંખ્યા થાય તો 3 મળશે કેટલો આન્સર મળશે તમને 3 છે 3 આન્સર આવશે 3 અર્થસૂચક અંક ધરાવે છે આન્સર સી તમારો અર્થ પછી N-3 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણવાની છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવાની છે તો પહેલાં તો મોલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સુધી નાખીએ N3માં તો નાઇટ્રોજનમાં હોય 5 ઇલેક્ટ્રોન પાંચ સંયોજકતા ઇલેક્ટ્રોન હશે હવે N-3 આયન છે તો એમાં કેટલા થશે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્વેશ્ચનમાં અહીંયા થોડી ભૂલ છે N-3 હશે એઝાઇડ આયન હશે આ N-3 તો જ આન્સર અહીંયા છે મેચ થશે બાકી આન્સર ખોટો થશે એટલે કે N-3 હશે એટલે કે એક નાઇટ્રોજનમાં હોય 5 ઇલેક્ટ્રોન તો 3 નાઇટ્રોજનમાં થાય 5×15 અને ઉપર 1 છે સંયુક્ત ઇલેક્ટ્રોન પહેલાં તમને કહી દઉં સંયુક્ત ઇલેક્ટ્રોન એટલે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તો આ રીતે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું 7 છે પરમાણુ ક્રમાંક એટલે લખાય 2 અને 5 તો આ 5 છે એના સંયુક્ત ઇલેક્ટ્રોન કહેવાય તો નાઇટ્રોજન છે 3 તો 5×15 ઇલેક્ટ્રોન પ્લસ 4 છે -1 એટલે આ છે તમારું N3- છે એટલે એક ઇલેક્ટ્રોન વધી જાય એટલે 16 ઇલેક્ટ્રોન થઈ ગયા સંયુક્ત ઇલેક્ટ્રોન તો યાદ રાખી લે 16 સંયુક્ત ઇલેક્ટ્રોન છે તમારી જોડે પછી સૂત્ર મૂકી દો સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે તો સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એક મોલમાં કેટલી છે 16 છે આપણી જોડે કેટલા મોલ છે તો કે 4.2/ નાઇટ્રોજનનું થાય 1×14 એટલે 42 કરીશું અને ગુણ્યા એનેના ફોર્મમાં જ લાવવાનું છે તો એને તો આને સિમ્પ્લિફાય કરું એટલે કે નીચે 10 આવશે 10 બરાબર આ પોઈન્ટ છે એટલે આ 10 એટલે અહીં થશે 1.6 તો 1.6 એને તમારો જવાબ છે જવાબ આવશે આન્સર તમારો સી થશે 1.6 એને નેક્સ્ટ પ્રશ્ન છે ZnSO4.7H2માં Zn+2નું પ્રમાણ કેટલું હશે તો ZnSO4.7H2માં Zn નું પ્રમાણ આપણે નક્કી કરવાનું છે પરમાણુ દળ તમને નીચે આપેલા છે Zn નું છે 65 S નું 32 ઓક્સિજન 16 હાઇડ્રોજન 1 ટકા પણ તમને આપેલા છે તો પહેલાં શોધવાનું તમારે એનું પરમાણીય પરમાણુ દળ પરથી અણુભાર અથવા આણ્વીય દળ સુધી નાખી આખાનું ZnSO4 ઝીંકનું થાય 65 તો એ લખું સાઈડ પર 65 ઓક્સિજન સલ્ફરનું થાય 32 ઓક્સિજનનું થાય 4×16 એટલે 16×64 ડાયરેક્ટ લખું છું
वत्ता पानी नू खबर छे आपणने 18 એટલે 7 ગુણ્યા 18 કરી નાખીશું ટોટલ મને સરવાળો મળશે અહીં સરવાળો મળશે આપણે સરવાળો કરશું તો તમને 287 જવાબ મળશે કેટલો મળશે 287 મળી ગયું આપણે ટકા કોના શોધવાના ઝેડએન ના શોધવાના છે તો ઝેડએન ના ટકા શોધવા છે તો ઝેડએન ના ટકા બરાબર ZN ની સંખ્યા ZN સુપરમાં કેટલી એક છે પરમાણ દળ થાય 65 ટોટલ છે 287 ગુણ્યા કેટલા કરવાના 100 કરવાના ગુણ્યા 100 કરી નાખવાના તો 65 287 અને ગુણ્યા 100 તો આને સિમ્પ્લિફાઈ કરવાનું છે આપણે तो 65/287 × 100 એટલે 6500/287 કરવાના છે એટલે 287 × 2 કરશું એટલે 574 થશે એટલે 574 એટલે 2. સમથિંગ આન્સર થશે બે બે વારો જુઓ 550 − 574 કરશું એટલે પાછા વસ્તુ 74 0 એટલે 760 ફરી પાછો બે વડે એટલે 22 વાળો જવાબ આવશે તમારો 22 પોઈન્ટ વાળો એટલે આન્સર તમને જોઈ લો 22 વાળો એક છે ડી 22.65 જવાબ તમારો આવશે નેક્સ્ટ ક્વેશ્ચન 1 લિટર હવાના 21% કદમાં ઓટુ વાયુ હાજર છે તો પ્રમાણભૂત પરિસ્થિતિમાં ઓટુ વાયુના કેટલા મોલ હશે પ્રમાણભૂત પરિસ્થિતિમાં તો 1 લિટર હવામાં ઓટુનું કદ તમને આપેલું છે 21% એટલે કે 1 લિટર આપણે એમએલમાં કન્વર્ટ કરી નાખીએ તો 1 લિટર એટલે કે 1000 એમએલના કેટલા 21% 21% એટલે 1/100 લખાય 0 0 કટ કરે એટલે કે 210 એમએલ તમારી જોડે ઓક્સિજન જે છે એ હવે એના મોલ શોધવાના છે તો મોલ એટલે શું થશે તો મોલ શોધી નાખો મોલ એટલે કે 210/22400 એમએલ છે એટલે 0 1 0 કટ થઈ જશે સોરી 1 0 કટ થશે 21/22 4 0 રહેશે તમારી જોડે એને આપણે સિમ્પ્લિફાઈ કરશું એટલે 21 એકા નીચેથી આપણે છે એટલે શું કરીશું એને તો 21 છે નીચે 22 4 છે એટલે તમે સિમ્પ્લિફાઈ કરશો તો 21/22400 એટલે તમારો જવાબ છે 0.093 જે છે આવશે બરાબર 0.093 છે તમારો જવાબ છે જવાબ આવશે તો તમારો જવાબ તો અહીં ઓપ્શન જે છે આન્સર આપેલો છે બરાબર ઓપ્શન જોઈને ખબર પડી જાય કે આટલું તો થશે નહીં પોઈન્ટમાં જ આવશે વધારે પોઈન્ટમાં તો આન્સર તમારો એ થશે ક્વેશ્ચન છે થોડું લાંબો કે પ્રવાહી બેન્ઝિન C6H6 ઓક્સિજનની હાજરીમાં નીચે મુજબ દહન થાય છે તો 2 મોલ્સ બેન્ઝિનનું 15 મોલ ઓટુની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને 12 મોલ કાર્બન ડાયોક્સાઇડ 6 મોલ H2માં રૂપાંતર થાય છે 39 ગ્રામ બેન્ઝિનનું સંપૂર્ણ દહન કરતાં STPA કેટલા લિટર જરૂર પડશે ઓટુનો અણુભાર તમને આપેલો છે 32 અને બેન્ઝિનનું 78 તો કેટલા ગ્રામ દહન કેટલા લિટર ઓટુની જરૂર પડશે કેટલા લિટર ઓટુની જરૂર પડશે બરાબર ઇક્વેશનમાં જોઈ લઈએ ડાયરેક્ટ જ આપણે લિટરમાં શોધવાનું છે એ સિમ્પલ પહેલાં કરી નાખીએ 2 મોલ તો 15 મોલ ઓટુ લિટરમાં ફેરવવું છે એટલે 2 × 22400 લિટરમાં છે એટલે 22.4 થશે એટલે 22.4 લિટર અને આટલા 22.4 લિટર ઓક્સિજન તો 39 ગ્રામે તો મોલમાં પહેલાં ફેરવવું પડે 39 એટલે 78 થાય એટલે મોલ તકરી નાખું તો 0.1 થાય તો 0.1 મોલ / 22.4 લિટર થઈ જાય 22.4 લિટર તો સિમ્પલ પહેલાં એ કરી નાખીએ આપણે મોલ જ લાગ શોધી નાખીએ મોલ પછી લિટરમાં કન્વર્ટ કરી નાખીએ તો 2 મોલ માટે 15 મોલ ઓટુ ઓક્સિજનનું શોધવાનું છે આપણે ઓક્સિજન શોધવાના છે તો 39/39 ગ્રામ દળ છે તો 78 એનું આણ્વીય દળ તો મૂળ કેટલા થશે 39 ડબલ 78 થાય એટલે 0.5 માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એટલે કે 0.5 ×
पंदर ने भाग्या बे एट्ले कि पंदर पंचा पंचोतेर, पंचोतेर अने नीचे आवशे पंचोतेर भाग्या बे करशो एटले तमारो पंचोतेर ना अर्धा थाय 37.5 ने भाग्या 10 એટલે 3.75 3.75 મૂળ અને કદમાં ફેરવું તો 22.4 વડે ગુણી નાખો તમે તમારો જવાબ છે 8.40 આવો છે 22.4 વડે ગુણી એટલે 3.75 ગુણ્યા 22.4 કરશો તમારો જવાબ છે 84 આવશે ડાયરેક્ટ જવાબ તમારો 84 લીટર મળશે તો આન્સર તમને મળશે ડી 84 લીટર બીજો ક્વેશ્ચન છે કે 0.24 ગ્રામ બાષ્પશીલ વાયુનું બાષ્પીભવન કરતાં એનટીપીએ 45 મિલી બાષ્પ ઉત્પન્ન થાય તો પદાર્થની બાષ્પ ઘનતા કેટલી હશે તો આપેલું શું છે પહેલાં તો શોધી લો બાષ્પ ઘનતા શોધવાની છે આપણે તો વજન આપેલું છે તમને કેટલું છે વજન તો વજન છે 0.24 ગ્રામ કેટલા ml તો 45 ml લિટરમાં ફેરવું તો 0.045 લિટર હવે H2ના રેફરન્સમાં આપણે શોધી નાખીએ કોના રેફરન્સમાં તો H2ના રેફરન્સમાં આપેલું સંદર્ભમાં બાષ્પ ઘનતા શોધવી છે તો 45 મિલી H2 માટે કેટલી થાય V ઇન્ટુ D એટલે કે આપણે જોડે કેટલા છે 0.045 ડી એટલે કે રેફરન્સ જે છે આપણે 0.89 એટલે કે 45 H2 વાયુનું વજન કેટલું થશે તો H2 વાયુનું વજન થાય 45 મિલી H2 વાયુનું વજન તમારી જોડે થશે અહીંયા વી ગુણ્યા ડી કરશું વી ગુણ્યા ડી ડી એટલે શું તો તમને જે H2ની આપી છે વી એટલે 0.45 ગુણ્યા ડી એટલે તમારું જોડે કદ વજન થશે આનો સિમ્પ્લિફાય કરશો એટલે 4.005 × 10⁻³ ગ્રામ થશે આ થઈ ગયું બાષ્પ ઘનતા શોધવી છે તો જે પદાર્થનું વજન છે 0.24 H2 વાયુનું કેટલું આવ્યું તેટલા કદ માટે વજન કેટલું આવે તો આપણે જે શોધ્યું આવડે 4.005 × 10³ અને સિમ્પ્લિફાય કરશું આપણે તમારો આન્સર છે મળશે તમને 59.93 એટલે આન્સર તમારો થશે ઓપ્શન બી 59.93 અર્થસૂચક અંકોની સંખ્યા આપણે શોધવાની છે અર્થસૂચક અંકો જે શોધવાના છે તો 161 સેન્ટીમીટર 161 તો 61 શૂન્ય સિવાયને બધા જ અર્થસૂચક અંક ગણાશે એટલે કે આમાં 3 અંક થશે પછી આમાં 0.165 છે દશાંશ ચિહ્ન પછીના જમણી બાજુના જેટલા પણ અંક છે જમણી બાજુ આવેલા બધા જ શૂન્ય સિવાયના અંક કેવા કહેવાય અર્થસૂચક અંક કહેવાય શૂન્ય સિવાયના બધા જ અંક છે કેવા અર્થસૂચક અંક કેવા છે એટલે આમાં પણ 3 કેવા છે શૂન્ય સિવાયના બધા પછી સેમ ટુ સેમ શૂન્ય સિવાયના બધા જ અર્થસૂચક ગણાય એટલે આ બે શૂન્ય ગણાશે અને એના સિવાયના કેટલા છે 3 તો આન્સર તમારો 3 થશે એટલે આન્સર જોઈએ તો આન્સર ડી છે 3 એટલે આન્સર તમારો ડી આવશે પછી જે હિમોગ્લોબિન જે છે એ Fe નું વજન 0.33% છે તો હિમોગ્લોબિનનો પરમાણ આણ્વીય ભાર છે એ આશરે 67,200 છે તો Fe ના પરમાણુની સંખ્યા કેટલી હશે તો 33% એનો મતલબ કે 100 ગ્રામ હિમોગ્લોબિન હોય તો એમાં 33 શું હશે Fe હશે 33 ગ્રામ શું હશે Fe હશે તો આપણી જોડે કેટલા છે 67200માં કેટલા હશે 67200માં 0.33 આવશે 0.33 ભાગ્યા સિમ્પ્લિફાય કર્યા તો ગુણ્યાકારમાં જશે 67200 અને નીચે આવશે 100 એટલે 100 વડે 2 0 કટ કરી નાખો 0.33 ગુણ્યા 67200 કરશો અને સિમ્પ્લિફાય કરો તમારો જવાબ છે જવાબ મળશે 221.76 ગ્રામ Fe મળ્યો આટલા ગ્રામ Fe છે એના તમારે પરમાણુની સંખ્યા કેટલી થશે સિમ્પલ મોલ શોધવાના છે બરાબર અહીં પરમાણુની સંખ્યા એટલે મોલ જ શોધી નાખીએ આપણે તો 200
21.76 भाग्या 56 करो अने सीम्प्लिफाई करो ले तमारो 3.96 आवशे। 3.96 एटले अप्रोक्सिमेटली केटला कहेवाय, चार कहेवाय, ऑप्शन तमने सी आपेलो छे चार। तो 100 × 0.33 तो 67201 केटला एटले मळ्या 221.76। 221.76 ने मूलमां ग्रहण करो ले 3.96 एटले केटला थया, चार मूल थई ગયા। तो आंसर तमारो चार मूल आवशे। परमाणु संख्या कीधी तो एने वडे गुणवा पड़े, पण अहींया ऑप्शनमां छे नहीं। नेक्स्ट क्वेश्चन छे तमारो કે 4 mol NH3 5 mol O2 સાથે પ્રક્રિયા કરી 4 mol NO અને 6 H2O, તો 1 mol NH3 અને 1 mol O24 વચ્ચે સંપૂર્ણ પ્રક્રિયા થાય તો વિધાન કયું સાચું હશે? તો ઓપ્શનમાં જોઈ લઈએ પહેલાં, તો 1 mol H2O 1 mol ઉત્પન્ન થાય, NO 1 mol ઉત્પન્ન થાય, બધો જ O2 સંપૂર્ણ વપરાઈ જાય અને બધો જ NH3 સંપૂર્ણ વપરાઈ જાય। તો આ તમારો સીમિત પ્રક્રિયકનો પ્રશ્ન છે। तो पहला तो सीमित प्रक्रियक आप नक्की कर लीए, सीमित प्रक्रियक नक्की करव हो तो मूल भाग्या सगुणक करो, तो NH3 सगुणक 0.25 आए तमो जवाब, अँ आ 0.20 ओछू क्यूँ है। O2 तमो सीमित प्रक्रियक थी गय, O2 सीमित प्रक्रियक, मतलब कि O2 शू सीमित प्रक्रियक यो मतलब संपूर्ण वपराई जैसे, O2 संपूर्ण वपराई जैसे, आंसर तमो जो सी, O2 સંપૂર્ણ વપરાઈ જાય એટલે બાકીનું શોધવાની જરૂર પડે નહીં, એટલે આન્સર તમને મળી ગયો, બાકી કશું જોવાનું શોધવાની જરૂર પડે નહીં। સીમિત પ્રક્રિયકનો મતલબ થાય કે રિએક્શનમાં જે સંપૂર્ણપણે યુઝ થઈ જાય, સંપૂર્ણપણે વપરાઈ જાય તેને શું કહેવાશે? લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક। આન્સર તમારો સી, જે સીમિત પ્રક્રિયક છે સંપૂર્ણ વપરાઈ જશે એટલે આન્સર સી આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન કે 4.25 gram NH3માં રહેલા પરમાણુની સંખ્યા લગભગ કેટલી હશે? પરમાણુની સંખ્યા શોધવી છે તો પરમાણુની સંખ્યા બરાબર, પરમાણુની સંખ્યા કીધી છે તો NH3માં પહેલાં પરમાણુની સંખ્યા કેટલી થાય? તો NH3 મતલબ 3 હાઇડ્રોજન 1 નાઇટ્રોજન, તો 4 પરમાણુ છે એટલે કે 1 મોલમાં 4 પરમાણુ, તો કેટલા મોલ છે આપણી જોડે? તો 4.25 નાઇટ્રોજનનું થાય, NH3નું થાય 14 × 3 = 17 થાય, અને ગુણ્યા 6.022 × 10³ અને સિમ્પ્લિફાય કરશો તમે 17, તો 17 × 2 = 34 કરીએ, અહીં 34 એટલે 34 અને 7 = 34 એટલે કેટલા વધશે? અહીં 34 એટલે 8 વધશે, 85 × 17 = 85, 17 × 85 = 85, 100 છે એટલે 0.25 થઈ જશે, એટલે 4 × 0.25 mol અને ગુણ્યા 6.022, 25 × 100 એટલે કે આ 1 થઈ જશે એટલે બાકી રહ્યું 6 × 10⁻³ વાળું, એટલે આન્સર તમારો ડી આવશે। શું આવશે આન્સર? ડી આવશે, કેમ કે મોલ થઈ ગયા 0.25, ટોટલ પ્રમાણની સંખ્યા 4, તો 0.25 × 4 એટલે 1 થાય, બાકી રહ્યું એને, તો એને એટલે કે 6.022 × 10³ આવશે આન્સર। પછી કે BaCO3નું પરમાણુ દળ 137 ગરમ કરતાં STPS સંપૂર્ણ વિઘટન થાય તો છૂટા પડતા CO2નું કદ કેટલું હશે આપણે શોધવાનું છે। તો BaCO3નું સંપૂર્ણ વિઘટન કરવું છે, તો BaCO3 વિઘટન કરવું છે, તો કાર્બોનેટ છે, વિઘટન થાય તો ઓક્સાઇડ બનશે, એટલે BaO બેરિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 છૂટો પડશે। હવે ગરમ કરતાં સંપૂર્ણ જે છે એનું વિઘટન થતાં કેટલા આપણને મળે છે? તો ડાયરેક્ટ લખી નાખીએ, આપણને 137 BaNું પરમાણુ દળ આપેલું છે, બાકીનું આપણે શોધવાનું છે આખાનું। તો BaCO3નું ટોટલ દળ કેટલું થાય? તો બેરિયમનું 137 વત્તા કાર્બનનું 12 એટલે 137 વત્તા 12 વત્તા તમે કરશો ઓક્સિજન 16 × 48 એટલે તમારી જોડે 197, એનો મતલબ કે 197 gram બેરિયમનું વિઘટન કરીએ આપણે તો એમાંથી 1 mol CO2 એટલે કે 22.4 જે છે એ 22.4 લિટર છે શું પડે? CO2 વાયુ છૂટો પડે, મુક્ત કરે, પણ આપણને અહીં કશું આપેલું છે નહીં। ક્વેશ્ચનમાં ફરી એકવાર જોઈ લઈએ, કદ કેટલું? 22.4 ક્વેશ્ચનમાં
સ્ટીપીએ સંપૂર્ણ વિઘટન થાય કેટલા જોડવું પડે, બરાબર. ક્વેશ્ચન અધૂરો છે, કંઈ કંઈ સેન્ટેન્સ છે એ રહી ગયું છે, એટલે ક્વેશ્ચનમાં 9.5 ગ્રામ છે એ આવતું હશે, એટલે ક્વેશ્ચન થોડો અધૂરો છે, બરાબર. કે 9.85 ગ્રામ, એટલે આન્સર તમારો અહીંયા એ છે ખોટો છે, ક્વેશ્ચન છે ખોટું, ખોટું મતલબ અધૂરો છે, એની રકમ છે, રકમ અધૂરી છે. અહીં કેટલા ગ્રામ ક્વેશ્ચનમાં આવું હશે જે છે, તો 197 ગ્રામ બીએનું આપણે વિઘટન કરવાનું છે, કેટલા ગ્રામ મળશે. તો એનો મતલબ કે 197 કેટલા ગ્રામ, તો કે 22.4, તો કે 9.85 ગ્રામ એ કેટલા મળશે, 9.85 × 22.4 ભાગ્યા 197 મળ્યા હતા. અને સિમ્પ્લિફાઈ કરો એટલે તમારો જવાબ છે 1.12 લિટર આવે, એટલે કયો આવે આન્સર, એ આવશે. SE ધરાવતા એક ઉત્સેચક તેનું પ્રમાણ 0.5%, તો ઉત્સેચકનો લઘુત્તમ આણ્વીય ભાર કેટલો હશે. હવે એનું પરમાણ્વીય ભાર, આણ્વીય ભાર છે, સપોઝ એને એક્સ ધારી લઈએ આપણે, એક્સ છે એનું પ્રમાણ છે, એનો મતલબ ટકા છે, એનો મતલબ 100 જો હોય, 100 ગ્રામ ઉત્સેચક હશે આપણી જોડે, તો એમાં કેટલા ટકા, તો એમાં 0.5 ગ્રામ શું હશે, SE હશે, SE હશે. તો મારી જોડે સપોઝ એક્સ ગ્રામ જે છે એમાં છે, તો એક્સ બરાબર કેટલા થશે, એક્સમાં કેટલું હશે, તો 100 × 0.5, તો એક્સ એ કેટલું હોય, તો 0.5 × x/100 કરીશ, એટલે કે 5. તમારો જવાબ છે, જવાબ કેટલો મળશે, અહીંયા જવાબ મળશે તમને ટોટલ કેટલું છે એનું, પરમાણ્વીય ભાર કેટલો છે એનો, તો પરમાણ્વીય ભાર તમને આપેલો છે 78.4. તો આને સિમ્પ્લિફાઈ કરશું આપણે, 78 આ બધું લઈ જઈએ, એટલે કે તમારું થઈ જશે આ 8740 × 0.5, એટલે એક્સ બરાબર તમને મળશે 15680, એટલે પોઈન્ટમાં લખવું હોય તો આન્સર તમારો ડી થાય, આન્સર ડી થશે સિમ્પ્લિફાઈ કરીએ તો. પછી એક નળાકાર વાયરસ જેનું કદ તમને આપેલું છે, કદમાં આટલા જે છે સી ગ્રામ છે, તેની ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે આટલા છે, તો એને ની હોય તો વાયરસનો અણુભાર કેટલો હશે. તો એક નળાગ્રામ નળાકાર વાયરસનું કદ તમને આપેલું છે, આ રહ્યું કદ, વાયરસની ત્રિજ્યા છે આર બરાબર એમ સ્ટ્રોંગમાં છે, એટલે ગુણ્યા 10 કેટલા કરવા પડે, 10 8 કરી નાખીએ સેન્ટીમીટરમાં, આને પણ 10^8 સેન્ટીમીટર કરી નાખીએ. વાયરસનું કદ બરાબર શું લખાય, તો કદ બરાબર પાય આર ક્યુબ અને એલ, પાયની કિંમત મૂકી દો, ત્રિજ્યાની કિંમત મૂકશો, એટલે તમને મળી જશે કદ, કદ મળી ગયું. કદ મળશે, કદ મળ્યું આપણે, કદ પરથી શું શોધવાનું છે, તો વાયરસના એક અણુનું વજન, તો કદ ભાગ્યા વિશિષ્ટ કદ, કદ ભાગ્યા વિશિષ્ટ કદ, કદ કેટલું મળ્યું, તો આપણને તો 154 પોઈન્ટ સમથિંગ આન્સર 10^-23 મળશે, વિશિષ્ટ કદ આપેલું છે 6.022, આટલું તમને મળશે. હવે એનું કણોનું વજન, તો ગુણ્યા 6.1 નંબર કરશું, એટલે 0.0 કટ કરીશું આ 6.6, એટલે તમારો 15 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, 15.4 kg/mol આન્સર એ આવશે, બરાબર. હેબર પદ્ધતિ એમોનિયા ઉત્પાદનમાં 30 લિટર ડાયરોન વાયુ અને 30 લિટર ડાયનાઇટ્રોજન એલ H2, તો નિપજ ધારેલ 50% નિપજ આપે છે, તો આ પરિસ્થિતિમાં અંતે મિશ્રણમાં કેટલા વાયુનું પ્રમાણ હશે, તો સિમ્પ્લિફાઈ કરી નાખીએ, N2+3H2 સમીકરણ બેલેન્સ કરીએ તો 3H2 આવશે અને 2 મોલ NH3 બનશે, એનો મતલબ કે 1 મોલ માટે 3 મોલ H2 વપરાશે. લિટરમાં આપેલું છે 10 મોલ માટે કેટલા વપરાશે, 30 મોલ વપરાશે, 10 મોલ માટે 30 મોલ, તો કેટલા મોલ વપરા મળે જોઈએ, તો 10 લિટર, 3 લિટર, 30 લિટર, તો 20 લિટર NH3 મળશે, પણ 50% નિપજ આપે છે, એટલે 10 લિટર મળશે નિપજ, 10 લિટર નિપજ મળશે, તો કેટલા અહીં વપરાયા હશે, તો અહીં પણ અડધું વપરાયું હશે, એટલે 15, નાના પણ કેટલા હશે, તો આના પણ 5, બાકી કેટલું રહ્યું મિશ્રણમાં, તો 15 ને 5, એટલે કે 5 લિટર, 10 લિટર NH3 મળશે, 15 લિટર
15 લીટર H2 હશે અને બાકી હશે શું હશે તમારું N2 છે N2 તમારે બાકી રહ્યો છે આન્સર જોઈ લઈએ આન્સર તમારો નેક્સ્ટ પેજમાં તો આન્સર તમને આપેલો છે સી 10 લીટર એનએસથી 25 લીટર N2 અને 15 લીટર H2 હશે શું હશે બાકી રહ્યો હશે ક્વેશ્ચનમાં તમારે અહીંયા બંનેના 30-30 લીટર છે એટલા માટે 5 વપરો તો 25 રહેશે ને બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી જોડે કે એક મહત્તમ અણુ કેટલા હશે તો જેના મૂળ વધારે એમ એનું જે છે એ સંખ્યા છે સંખ્યા વધારે આવશે તો મૂળ શોધી નાખીએ 15 લીટર તો 15/22.4 કરવાના પહેલાંમાં બીજામાં 5/22.4 કરશું ત્રીજામાં 0.5/2 કરીશું અને 10/32 કરીશું તો તમારો આન્સર જોઈએ તો આન્સર સૌથી વધારે કયામાં આવશે આન્સર તમારો 15/22.4 કરું તો તમને 15/22.4 કરીએ તો તમને જવાબ મળે 0.66 તો પહેલાંનો તમને જવાબ મળશે અહીં લખી નાખીએ 0.66 બીજામાં 5/22.4 તો તમને જવાબ મળશે અહીંયા 0.22 0.5/2 કરશો એટલે 0.25 મળશે અહીં એટલે છેલ્લામાં 10/32 કરવા પડે તો તમને જવાબ 0.31 મળે તો સૌથી ઓછા કયા છે સૌથી ઓછા તમારી જોડે છે મહત્તમ કીધા છે સૌથી વધારે મૂળ કયા છે તો ઓપ્શન એના છે તો આન્સર તમારો એ આવે જેટલા મૂળ વધારે એટલા અણુની સંખ્યા વધારે આવે તો આન્સર તમારો જે છે એ સૌથી વધારે મારો આવશે પછીનો ક્વેશ્ચન છે કે આલ્કલાઇન માધ્યમમાં KMnO4ના કેટલા મૂળનું 1 મૂળ KI દ્વારા રિડક્શન થશે આલ્કલાઇન માધ્યમમાં આપણે KMnO4નું રિડક્શન તમારે કરવાનું છે તો KMnO4 આલ્કલાઇન માધ્યમમાં એટલે બેઝિક મીડિયમ એટલે OH- રિડક્શન કરું તો શું બને તો K2MnO4 પોટેશિયમ પર મેંગેનેટમાંથી પોટેશિયમ મેંગેનેટ બને એટલે ઓક્સિડેશન આંકમાં શોધીએ તો આમાં 4 2 8 આઠમાંથી 1 જાય એટલે 7 4 2 8 આઠમાંથી 2 જાય એટલે 6 તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો 7માંથી 6 એટલે કે 1નો ફેરફાર થયો તો 1 ઇલેક્ટ્રોન જે છે ફરી 1 મોલ ઇલેક્ટ્રોન આપણે જરૂર પડશે તો આન્સર તમારો કેટલા આવે 1 આવે હવે મેગ્નેશિયમ ફોસ્ફેટ જે Mg3PO42ના કેટલા મોલ 0.25 મોલ ઓક્સિજન ધરાવતા હશે ઓક્સિજન ધરાવતા હશે તમને ઓક્સિજનના મોલ આપેલા છે એના આપણે તમારે MgPO3Pના મોલ આપણે શોધવાના છે તો સીધું કરી નાખીએ આપણે કે 1 મોલ Mg3PO4 છે એમાં કેટલા મોલ ઓક્સિજન છે તો લખી નાખીએ 4 2 8 મોલ તો કે 8 મોલ ઓક્સિજન હોય તો કેટલા મોલ થાય 1 મોલ Mg3PO4 થાય આપણું તો 0.25 મોલ હોય ઓક્સિજન તો મેગ્નેશિયમ ફોસ્ફેટના કેટલા મોલ થાય તો 0.25/8 કરીશું 25/8 કરીશું એટલે સિમ્પ્લિફાય કરશું એટલે તમારો જવાબ શું આવશે 0.25 એટલે 8 3 24 એટલે 3 સમથિંગ આન્સર આવશે 3 તો આન્સર જો લો 3 વાળો એક જ આન્સર છે એટલે આન્સર કયો આવશે એ આવશે 8 3 24 નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું વજનથી પ્રમાણ 98% H2SO4 છે તો ઘનતા આપેલી છે 1 લિટરમાં 0.1 મોલર H2SO4નું દ્રાવણ બનાવવા કેટલો એસિડ જરૂરી છે તો ઓપ્શન તમને બી તમને આપેલા છે તો પહેલાં તો તમે મોલારિટી શોધી નાખો આના પરથી મોલારિટી આટલાની મોલારિટી શોધી નાખીએ આપણે તો સૂત્ર આપણી જોડે હતું મોલારિટી બરાબર ઘનતા આપી હોય અને દરથી ટકાવારી હોય તો મોલારિટી બરાબર થાય તમારી જોડે 10 × 98 × ડેન્સિટી છે 1.80/98 થાય 98 તો 98 કેન્સલ 1.80 × 10 એટલે 18 મોલર થશે એટલે 18 મોલર થઈ ગયું તમારું 18 મોલર આવે
एक लीटर तो एम वन वी वन वाली फॉर्मूला यूज़ करना क्या, 18 मिली व्यू तो बराबर अपन नहीं, तो एम वन वी वन वाली फॉर्मूला अप्लाई करो, एम वन वी वन बराबर एम टू वी टू, एम वन है तुम्हारी जोड़े, अपने एम वन ले लिए 18 तो वी वन मारे शोधवू है, एम टू ले लीए 0.1 तो वी टू थाय 1 लीटर, अपने वी टू शोधवा है सॉरी वी वन शोधवा है तो 0.1 वी वन ने सब्जेक्ट कराखिए 1/18 એટલે કે 1/18 બરાબર, અને લીટરમાં છે એમએલમાં કરી દઈએ, આન્સર તમારો એમએલમાં છે એટલે 1000 કરી નાખીએ તો 1000 થશે, એટલે 18/1000 કરો તો 55 થાય, 55.55 થાય, અને 0.1 છે એટલે 5.55 તમારો જવાબ આવશે, 5.55 વાળો ઓપ્શન જોઈ લો તો આન્સર સી આપેલો છે 5.55. પહેલાં ઘનતા અને એના પરથી તમારે મોલારિટી શોધો, મોલારિટી શોધ્યા પછી એમ વન વી વન વાળું સૂત્ર વાપરવાનું હતું આપણે. હવે કોઈ એક તત્વ એક્સ એના સમસ્થાનિકો આપેલા છે, ટકા આપેલા છે, સૂત્ર આપણું જે હતું એ સરેરાશ દળ બરાબર કયું સૂત્ર થાય, સરેરાશ પરમાણુ દળ બરાબર આણ્વીય દર અથવા આણ્વીય અણુભાર બરાબર, તો પહેલાં એક્સ માટે 90% માટે તો 90 × કેટલા છે એનું પરમાણુ ભાર 200, તો 90 × 200 વત્તા 199 × ટકા કેટલા છે 8 વત્તા 202 × 2 ભાગ્યા ટોટલ કરવાના 90 × 8 × 2 અને સિમ્પ્લિફાય કરવાનું છે તમારે, સિમ્પ્લિફાય કરશો તો જવાબ તમારો ઉપર આવશે 1999.6 અને ભાગ્યા 100 એટલે 199.6 એટલે આન્સર તમારો 199.6 થશે, એટલે સોરી 200 થઈ જશે, 6.6 છે એટલે 200 AMU લખાશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એસિડિક દ્રાવણમાં 1 મોલ સલ્ફાઇડ આયન KMnO4ના કેટલા મોલ સાથે પ્રક્રિયા થશે એસિડિક દ્રાવણમાં, તો પહેલાં તો એસિડિક દ્રાવણમાં KMnO4 એટલે કે MnO4- પ્રક્રિયા કરવાની છે, એસિડિક મીડિયમમાં એટલે H+ સલ્ફાઇડ આયન એટલે કે SO3-2 એમાંથી બનશે શું, તો Mn+2 બને, અને SO3માંથી SO4-2 અને H2O2 પડશે, આ તમારું સમીકરણ થશે. તો આને સિમ્પ્લિફાય કરો તમે રેડોક્સવાળા ચેપ્ટરમાંથી, તો રેડોક્સવાળો ચેપ્ટર આપણે બાકી છે હજુ રિવિઝનમાં, તો રેડોક્સવાળું છે એને બેલેન્સ કરો તો કેટલા આવશે, અહીં 2 મોલ તો અહીં મળશે 6 મોલ, અહીં વપરાશે તમારો ઓક્સિડેશન નંબર ચેન્જ થાય છે, ચેન્જ લખવાના છે તો અહીં કેટલા આવે 2 અહીં 5 મોલ આવશે, 5 નો ચેન્જ થાય છે અને આ બાજુ થાય છે 2 નો ચેન્જ, તો અહીં 2 અહીંનો 5 આવશે, અહીં આવશે તમારે 2, H2O બેલેન્સ કરી નાખીએ તો H2Oમાં આવશે 6, તો અહીં કેટલા આવશે 3 આવશે, તો કે 5 મોલ SO4 ને ઓક્સિડાઇઝ કરવા 2 મોલ MnO4ની જરૂર પડે. તો ક્વેશ્ચનમાં તમને 1 મોલ માટે કીધું છે, તો 1 મોલ માટે એટલે 2 મોલ માટે, 5 મોલ માટે 2 મોલ જોઈએ, તો 1 માટે કેટલા જોઈએ, તો 5/2, આન્સર તમારો થશે બી 2/5 થાય. પાણીના એક અણુએ મેળવેલ કદ, પાણીના એક અણુએ મેળવેલ કદ તમારે શોધવાનું છે, ઘનતા આપી છે, પાણીના એક અણુએ મેળવેલ કદ આપણે અહીંયા શોધવાનું છે, તો ઘનતા બરાબર શું થાય, તો ઘનતા બરાબર 1 g/cm³, એનો મતલબ 1 g/cm³, મારે કદ શોધવું છે ઘનતા પરથી, ઘનતા પરથી કદ શોધવું છે, તો કદ બરાબર શું લખી શકું, કદ બરાબર દળ / ઘનતા, એટલે કે દળ સપોઝ 1 g લઈ લઉં તો ઘનતા છે 1 g/cm³, તો ઉપર જશે સેન્ટીમીટર એટલે 1 cm મળે મને, 1 g/cm³ મતલબ 1 cm³ કદ થયું, તો 1 g પાણી વડે મેળવેલ કદ કેટલું થાય, તો 1 g પાણી વડે મેળવેલ કદ 1 cm³ મને મળ્યું. હવે 1 g પાણી છે તો પાણી વડે, તો 18 g પાણી હોય એનો મતલબ 1 મોલ પાણી થાય, એટલે 1 g પાણી એનો મતલબ કે 6.022 × 1 g નો મતલબ થાય 6.022 × 10³ / 18 પાણી વડે મેળવેલ કદ મળી ગયા, કેમ કે 1 મોલ 1 g પાણીનો મતલબ થાય 1 g એટલે 18 1/18 થાય 1 એટલે કે
એટલે કે મારી જોડે જવાબ થશે 18 ભાગ્યા 6.05 × કેટલા થાય, તો જે સેન્ટીમીટર ક્યુબમાં જવાબ આવશે. જવાબ તમે સિમ્પ્લિફાય કરો એટલે 6 × 3 = 18 એટલે 3 વારો જવાબ આવે, તો કયો આન્સર સી થશે તમારી જોડે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 મોલ ફેરસ ઓક્ઝેલેટની એસિડિક માધ્યમમાં Na4- સાથે સંતુલિત રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જરૂરી Na4ના મોલની સંખ્યા. ઓક્ઝેલેટ આયન એટલે કે થાય Co(OO)-C(OO)-, પ્રક્રિયા કરવાની છે Na4, તો 2 મોલ ઓફ Na4 - 16H+ અને 2 Na4 + CO2 10H2O મળે. તો 5 મોલ તમારે CO2નું રિડક્શન, CO2નું જે છે ઓક્ઝિલાઇઝ કરવા માટે કેટલા 2 મોલ Na4ની જરૂર પડે. તો ક્વેશ્ચનમાં શું કીધું છે, 1 મોલ ફેરસ માટે કેટલા જરૂર પડશે. ફરી પાછું 2 ભાગ્યા 5 એટલે 0.4, આગળ કર્યું હતું એ સેમ જ 0.4 આવશે. ઓક્સિજન વાયુનું કેટલું કદ 0°C ઉષ્ણ તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 લિટર પ્રોપેનનું સંપૂર્ણ દહન કરવા માટે જરૂરી NTPE આપણે શોધવાનું છે. તો પ્રોપીનનું સૂત્ર થાય C3H8+O2 gives CO2 + H2O મળશે. તો ઓક્સિજન કેટલા વપરાશે આપણે શોધવાનું છે, બરાબર. અહીંયા તો H2O, ફરી આખું લખી સમીકરણ, C3H8+O2 gives CO2 મળે એક તો, અને H2O મળે. જેટલા કાર્બન એટલા CO2, 3 CO2, હાઇડ્રોજન એટલા અડધા H2O થાય એટલે 8 હાઇડ્રોજન, તેને અડધા H2 થાય એટલે 8 ના અડધા 4 થાય, 4 × 8 4 ઓક્સિજન અને આ બધું 4 × 3 = 6 × 6 = 10 ઓક્સિજન એટલે અહીં કેટલા ઓક્સિજન વપરાશે, 5 ઓક્સિજન વપરાશે. એટલે કે 1 મોલ માટે 5 મોલ આપણે વપરાય છે. તો 1 લિટર માટે એટલે કદમાં લખવાનું છે આપણે, અહીંયા સિમ્પલ લખી નાખીએ કે 1 લિટર માટે 5 લિટર વપરાય, તો 1 લિટર માટે 5 લિટર ઓક્સિજન વપરાશે. સિમ્પલ જ છે આન્સર, 1 માટે 5 વપરાય તો 1 લિટર તો કેટલા મળે, 5 જ વપરાશે, આન્સર તમારો સી આવશે. એક કાર્બનિક સંયોજન છે એનું સૂત્ર તમારે બનાવવાનું છે, તત્વોનું વર્ગીકરણ તમારે પહેલાં કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે કાર્બન અને હાઇડ્રોજનના ટકા આપેલા છે, ઓક્સિજનના ટકા શોધવાના. ઓક્સિજનના ટકા શોધવા માટે શું કરશું, તો ઓક્સિજનના ટકા બરાબર 100 - આ બેનો સરવાળો કરીશું. આ બેનો સરવાળો તમારે જે આવે એને શું કરવાનું, આમાંથી માઇનસ કરવાનું એટલે તમારો ઓક્સિજનના ટકા મળી જશે. તો સિમ્પ્લિફાય કરશું ઓક્સિજનના ટકા માટે, તો કાર્બનના ટકા માટે તો કાર્બનનું શોધવું છે, તો કાર્બનના તો 38.71/12 કરશો એટલે તમારો જવાબ નહીં મળશે 3.23. એવી રીતે હાઇડ્રોજનના ટકા છે, હાઇડ્રોજનના ટકા તમને આપેલા છે 9.67/1 એટલે આનો જવાબ પણ 9.67 આવશે. ઓક્સિજનના ટકા તમે શોધ્યા, બેનો સરવાળો કરી 51.62/ઓક્સિજનનું 16 અને સિમ્પ્લિફાય કરો એટલે આનો જવાબ તમારે આવશે 3.23. સૌથી ઓછું કયું છે, તો 3.23, બધાને 3.23 ભાગો એટલે 1 આવે, આમાં 3 × 9 એટલે કે આનો જવાબ તમને 3 મળશે અને આનો જવાબ 1 મળશે. તો પ્રમાણ સૂત્રક સૂત્ર થાય C H3O, શું મળે, C3H3O CH3O, આન્સર તમારો આપેલો જ છે, કયો છે, CH3, ઓપ્શન એ જ આપેલો છે. નેક્સ્ટ છે તમારી જોડે કે 6.5 gram PbO અને 3.2 gram HCl વચ્ચે પ્રક્રિયાથી લેડ ક્લોરાઇડ 2ના કેટલા મોલ બનશે. તો PbO પ્લસ HCl, એમાંથી બને શું, PbCl2 + H2O. PbCl2 એટલે કેટલા મોલ, 2HCl વપરાશે, 2HCl અહીંયા વપરાશે એટલે 2H2O છૂટું પડશે. હવે 6.5 PbOની પ્રક્રિયા કેટલા ક્લોરાઇડના, લેડ ક્લોરાઇડના કેટલા મોલ બનશે. તો આને તમારે સિમ્પ્લિફાય કરવાનું છે, PbOનું પ્રમાણ અંદર 207 થાય, ઓક્સિજનનું 16 થાય એટલે કે 200 આનું પરમાણદળ શોધો. પરમાણદળ PbOનું 207 છે, ઓક્સિજનનું 16 એટલે ટોટલ આણ્વીય દળ થાય 223. 223 ગ્રામની પ્રક્રિયા કરો, શોધવાનું શું છે, ક્લોરાઇડ શોધવાનું છે. અને આનું છે તમારે HCl તો ખબર છે તમને 36.5. લિમિટિંગ રિએજન્ટ તમારે પહેલાં તો નક્કી કરવો પડશે, આમાં સીમિત પ્રક્રિયકો બનશે એના આધારે તમારે પ્રક્રિયા છે નક્કી કરી શકાશે. સીમિત પ્રક્રિયક માટે આમ 1 / 1 કરો સહગુણક, 2 / 2 કરો. 36.5ના
सॉरी मूल आपने पहला शोधवा पड़ से है ना, तो मूल शोधवा पहला, तो मूल शोधिए समीकरण पहला साइड पर लिखी रखे फरी एक बार, पी बी ओ प्लस टू एच सी एल गिव्स पी बी सी एल टू प्लस एच टू, आ तमारु समीकरण तो मूल शोधी नाखिए 6.5 भाग्या 207, 207 वत्ता 16 એટલે 223 તમારો જવાબ હતો આણી વેદળ. HCl માટે 36.5 કેટલા છે દળ છે એનું તમને આપેલું છે HClનું 3.2 ભાગ્યા 36.5 કરશું તને સિમ્પ્લિફાય કરશો તમે 6.5 ભાગ્યા 223 તમારો જવાબ આવશે 0.029 આનો જવાબ આવશે 3.6 ભાગ્યા 36.5 એટલે તમારો જવાબ ત્યાં આવશે 0.098 રાખીએ ભાગ્યા સગુણક કરી એક અને આના સગુણક બે એટલે ભાગ્યા બે કરશો એટલે 0.04 થશે. ઓછું કયું છે આ, આ તમારો સ્મિત પ્રક્રિયક થશે લેડ. લેડના આધારે તમારે નક્કી કરવાનું કે હવે કેટલા પી બી સી એલ ટુ મળશે. તો કરી નાખીએ નક્કી, તો લખી નાખીએ પીબીઓ તો કેટલા મળતા હતા, એક મોલ પી બી સી એલ ટુ મળતા હતા, તો કેટલા મોલ હતા આપણી જોડે આવડે, તો આપણે મોલ હતા 6.5 ભાગ્યા 223 કર્યા હતા એટલે 0.029 મોલ હતા આપણી જોડે, 0.029 મોલ, એક મોલે એક મોલ 0.029 મોલ, તો આન્સર તમારો ડી થશે 0.029 મોલ થશે. 36 ગ્રામ એચ ટુ અને 64 ગ્રામ ઓટુના સ્ટીલના એક પાત્રમાં ભરે છે અને ફૂટે છે, પ્રક્રિયા અંતે કેટલા મોલ પાણી બનશે. પાણી બનાવવાનું છે આપણે, સમીકરણ લખી નાખીએ પહેલાં. તો એચ ટુ પ્લસ ઓ ટુ ગીવ્સ એચ ટુ ઓ, સમીકરણ બનાવી દઈએ આપણે, ટુ એચ ટુ લખીને બેલેન્સ થઈ જાય, બે મોલ એચ ટુ પ્લસ મોલ, તો પહેલાં 10 ગ્રામ એચ ટુ આ બાજુ 64 ગ્રામ એચ ટુ, એના મૂળ શોધી નાખીએ તો આના મૂળ થાય બે એટલે કે 10 ભાગ્યા બે એટલે 5 મૂળ, આના થશે 32 એટલે 2 મૂળ, ભાગ્યા સગુણક કર્યો તો 5 ભાગ્યા 2 એટલે 2.5 અને 1 એટલે 2.5 એચ ટુ થશે તમારો સીમિત પ્રક્રિયક, એચ ટુ થશે સીમિત, સોરી ફરી એકવાર લખી નાખીએ સમીકરણ આપણું, સમીકરણ છે તમારી જોડે એચ ટુ પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એચ ટુ ઓ થાય બરાબર, બે હાઇડ્રોજન બેલેન્સ થઈ જશે. તમારે મોલ શોધવાના છે, 10 ગ્રામ એચ ટુ છે, 1 ગ્રામ 1 મોલ ઓ ટુ છે, તો પ્રક્રિયા અંદર 2 મોલ એચ ટુ ઓ મળે છે, તો 2 મોલ એચ ટુ છે તો 2 મોલ એચ ટુ છે એટલે આપણે મોલ શોધી નાખીએ 10 ગ્રામના, તો 10 ભાગ્યા એચ ટુના 2 થાય તો 5 મોલ મળે એચ ટુના. ઓક્સિજનના 64 ગ્રામ અને ઓક્સિજનનો આણ્વીય દળ થાય 16 × 32 થશે, 16 × 32 એટલે આના મળે મૂળ 2 મૂળ, 2 મૂળ આને આપણે ભાગી નાખીએ સગુણકથી તો 2 વડે એટલે આનો જવાબ તમારો થાય 2.5, આનો થાય 1 ભાગ્યા 2 ભાગ્યા 1 એટલે 2, તો 2 ઓછા છે મતલબ ઓક્સિજન થાય તમારો સીમિત પ્રક્રિયક, ઓક્સિજનના આધારે તમારે છે નિપજ છે નિપજ મળશે, તો ઓક્સિજનના કેટલા મોલ છે તો ઓટુના આધારે નિપજ નક્કી થાય, તો સમીકરણ બેલેન્સમાં આ રીતે હતું, ટુ એચ ટુ મળતા હતા તો 1 મોલ માટે 2 મોલ એચ ટુ મળતા હતા, તો 2 મોલ ઓક્સિજન છે તો કેટલા મોલ મળે, 1 એ 2, તો 2 કેટલા મળે 4 મળે ડબલ, તો આન્સર તમારો બી 4 મોલ મળે. પછી છે સમીકરણ તમારી જોડે કે 20 ml 0.05 મોલ HCl અને 30 ml BH મિશ્ર OH- ની સાંદ્રતા કેટલી થશે, તો M1 V1 સૂત્ર મૂકી દઈએ પહેલાં, તો આપણે અહીંયા HCl માટે M1 V1 મૂકીએ, તો HCl માટે 20 સાંદ્રતા છે 0.5, એટલે સિમ્પ્લિફાય કરો એટલે કેટલા આવે 1 આવશે. આ બાજુ એમ બીઓ હાઇડ્રોક્સાઇડ માટે શોધી નાખીએ, તો હાઇડ્રોક્સાઇડ માટે શોધવું હોય તો M2V2 એટલે ટોટલ થાય અને સિમ્પ્લિફાય કરશું ગુણાકાર અને 2 છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઇન્ટુ 2 કરશું એટલે 6 થશે, 6 એટલે આમાંથી આપણે પ્રક્રિયા કરીએ તો HCLમાં કેટલા યુઝ થશે, તો સમીકરણમાં થશે 6 - 1 અને ટોટલ કદ કેટલું થશે 20 / 30 ડાયરેક્ટ 50 લખી નાખું તો 5 /
50 એટલે કે 0.1 ઓએચ માઇનસની સાંદ્રતા હશે. કેટલી હશે? 0.1 ઓએચ માઇનસની સાંદ્રતા હશે. ત્રિપ્રમાણીય વાયુ છે એનું 0.1 મોલમાં નમૂનો કેટલા અણુ રહેલા હશે? ત્રિપ્રમાણીય અણુ છે તો કેટલા મોલ આપેલા છે? તો ત્રિપ્રમાણ છે એટલે 3 ગુણવાળા મોલ આપેલા 0.1 અને ગુણ્યા 6.0 બાવી કરી નાખીએ, એને કરી નાખીએ, બરાબર. તો 0.3 એટલે 6 તરી 18 એટલે 1.8 અને ગુણ્યા 10^23 થઈ જશે. તો 6.8 ગુણ્યા 10^23 આન્સર તમને બી આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધુ મોલ કયામાં થાય? તો 22 44/44 એટલે 1 મોલ આવે. 48/48 ઓઝોનનું થાય 16 તરી 48 આમાં પણ 1 મોલ. H2માં ભાગ્યા 2 કરો એટલે 4 મોલ. અને SO2માં 16^32 32^64 આમાં પણ 1 મોલ. સૌથી વધારે મોલ કયા? સીમાં છે, 4 મોલ છે. આન્સર તમારો સી આવશે. તો યુરિયાના 100 મિલી દ્રાવણમાં દ્રાવ્યના 6.022 મોલ અણુ હાજર છે તો સાંદ્રતા કેટલી? મોલારિટી તમારે શોધવાની છે. પહેલાં તો આને મૂલમાં શોધી નાખો અણુની સંખ્યાને, એટલે આને મૂલમાં શોધી નાખો અને મોલારિટીનું સૂત્ર મૂકી દો. તો મૂલમાં શોધી નાખ્યો એટલે મોલ આવશે તમારે 6.022 × 10^20 / 6.022 × 10^23. કદ તમને આપેલું છે લીટ ml માં અને ઉપર 1000 વડે ગુણી નાખું એટલે 2 0 કટ થશે, 1 0 વધશે. આ બાજુ થશે 6 કેન્સલ, 23 છે અને આ બાજુ કેટલા છે? 20 છે એટલે -3 થશે. -3 10^-3 ને ગુણ્યા 10 એટલે 10^-2 થશે. 10^-2 એટલે 0.02 એટલે આન્સર શું આવશે તમારો? 0.02 આવશે. તો 250 ml અને 2 મોલર એચએનઓનું દ્રાવણ બનાવવા સાંદ્રતાની કેટલી જરૂર પડશે? મોલાલિટી આપેલી છે કેટલા ગ્રામની જરૂર પડશે? એચએનઓની સાંદ્રતા 70% છે એવું અહીંયા આપણને લખેલું છે. તો પહેલાં આપણે સાંદ્રતા કેટલા ગ્રામ જરૂર પડશે શોધી નાખીએ. તો શોધી નાખો, ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. સાંદ્રતા મોલાલિટીનું સૂત્ર થાય તો 2 મોલાલિટી આપેલી છે, દર શોધું તો ડબલ્યુ રાખી દો સિમ્બોલ, W2 રાખીએ, ગુણ્યા 1000 ml માં છે એટલે 98/63 થાય અને ગુણ્યા કદ છે 250 ml. 0 0 કટ કરી નાખીએ, 25 × 100 થશે. આ બધું કરી લઈએ, બધું ડબલ્યુને સૂત્રોનો કરતા કરી દઉં તો 2 × 63 / 4 63/2 કરું 63 ના 1/2 થાય 62/31 ને 1 ના 1 એટલે 31.5 જવાબ તમારો આવશે. 31.5 આ થઈ ગયું તમારે 100% HNO3નું વજન હોય. 70% કીધું છે તો 100 તમારી જોડે 70% કીધું છે તો 70 એટલે શું થશે? તો 100 તમારી જોડે છે 31.1 ના, તો ટકામાં આપણે આપેલું 70% છે. એનો મતલબ કે 31.5 જવાબ આવ્યો અને ગુણ્યા 100 કરી / 70 કરું, 0 0 કટ કરી નાખીએ અને સિમ્પ્લિફાઈ કરો એટલે તમારો જવાબ કેટલો આવે? 45. તો 45 ગ્રામ ક્યાં આપેલું છે? 45 ગ્રામ કે 46 ગ્રામ? તો આન્સર તમારો થશે એ, 45ની નજીક 46 એટલે આન્સર તમારો એ આવશે. એક બંધ પાત્રમાં 1 ગ્રામ મેગ્નેશિયમ ધાતુનું 0.59 દહન કરવામાં આવે પ્રક્રિયામાં કેટલા પ્રમાણમાં પ્રક્રિયા વગરનો રહેશે? એટલે કે સીમિત પ્રક્રિયા નક્કી કરીને આગળ પ્રક્રિયા આપણે શોધવાની છે. તો મેગ્નેશિયમ એટલે Mg+O2 ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. MgO2 છે, કેટલા ઓક્સિજન? 2 છે એટલે અહીં 2 બનશે તો અહીં 2 વપરાશે. આપણને શું આપેલું છે? દળ દહન કરવામાં આવે એક ધાતુ 1 ગ્રામ મેગ્નેશિયમનું, તો મોલ શોધવા પડે પહેલાં. તો ઓક્સિજનના મોલ્સ મેગ્નેશિયમના મોલ તો 1/24, ઓક્સિજનના મોલ 0.59/32. તો 1/24 કરીએ પહેલાં તો એટલે તમારો જવાબ 0.04 આવશે. 0.04 અને 59 એટલે 0.59/32 એટલે તમારો 0.018 અને / સહગુણક 2 કરીશું 1/ કેટલા કર્યા હતા આપણે? 1/24 કર્યા હતા. તો જવાબ મળ્યો તો 0.04/2 કરો 0.02 આવે. 0.02 નાના / 1 કરવાના એટલા સૌથી ઓછું કયું કહેવાશે?
तो सौथी ओछू तमारे थशे अहीं ओ टू 0.18 छे, 0.20 छे, ओ टू थशे तमारो सीमित प्रक्रियक थशे। ऑक्सिजन तो वपराई जशे, मेग्नेशियम बाकी रहेशे, मेग्नेशियम केटलो बाकी रहेशे ए तमारे हवे नक्की करवानुं छे। तो इक्वेशन आपणुं हतुं 2mg प्लस 1O2 गिव्स 2 mol MgO। एक मोल माटे केटला मोल वपरातेला, 2 mol, तो 0.59 केटला हता, 0.59 भाग्या 32, तो 0.018 मोल माटे ग्राममां वजन कीधुं, तो ग्राममां ज लखीए आपणे अहींया Mg प्लस ओ टू गिव्स 2 MgO, तो 16 × 2 = 32 ग्राम હોય તો કેટલા ગ્રામ વપરાય છે, 24 × 2 = 48, તો 0.59 છે, તો કેટલો વપરાશ, તો 0.59 × 48 / 32 કરો એટલે તમારે 0.885 ગ્રામ ઓક્સિજન વપરાશે। હવે કેટલો બાકી રહ્યો હશે, બાકી રહેલો શોધવા છે આપણે, કેટલા પ્રક્રિયા વગરનો બાકી રહ્યો હશે, તો માઇનસ કરી નાખો 1 માંથી એને, તો 0.115 એટલે કે 0.115 એટલે 112 લખાશે। એકમાંથી માઇનસ કરી નાખશો અને 0.088 આટલો વપરાઈ ગયો, બાકી કેટલો રહ્યો હશે, તો 0.115 રહેશે, એટલે આન્સર જુઓ નજીકનો કયો છે, તો આન્સર એ મેગ્નેશિયમ અને 0.0112 આન્સર આવશે તમારો। નેક્સ્ટ ક્વેશ્ચન કે 22.4 લિટર H2 અને 11.2 લિટર Cl2 સાથે ભેળવામાં HClના કેટલા મોલ ઉત્પન્ન કરી શકાય, આમાં પણ તમારે લિમિટિંગ રિએજન્ટ શોધવાનું છે ફરી અને પ્રક્રિયા છે આગળ, તો H2 પ્લસ Cl2 અને મળશે શું, તો 2 mol HCl, 22.4 અને 11.2 મોલ શોધી નાખીએ આપણે આના, તો H2ના મોલ મળી જાય તમને 1 mol, આના મળશે 0.5 mol, ભાગ્યા સગુણક કરશું, સગુણક એક એક જ છે એટલે આ ઓછું થશે, એટલે Cl2 થશે તમારો સીમિત પ્રક્રિયક, Cl2 થશે સીમિત પ્રક્રિયક, Cl2 સીમિત પ્રક્રિયક થાય, Cl2ના આધારે આપણે નક્કી કરીશું, તો Cl2ના કેટલા મોલ, 0.5 mol છે, તો 1 mole આપણને મળે 2 mol HCl, તો 0.5 કેટલા મોલ મળે, 1 mol HCl મળે, તો આન્સર તમારો થવો જોઈએ 1 mol, આન્સર એ થશે 1 mol। મહત્તમ અણુ કયામાં થશે, મહત્તમ અણુ કયામાં થશે, તો 18 અણુ આપેલા છે અહીંયા, 18 અણુ છે, અને મોલમાં ફેરવશું 1.18 એટલે 1.8 / 18 એટલે 0.1 mol થશે, 18 ગ્રામ એટલે 1 mol થશે, 18 mol છે, તો આ સૌથી વધારે કયો છે આન્સર, તો 18 mol વાળું થાય, જેટલા મોલ વધારે એટલા મહત્તમ અણુ થાય, એટલે આન્સર ડી આવશે। પછી 16.99% સાંદ્રતાવાળા એજીનોથી દ્રાવણના 50 મિલીમાં લઈ 50 મિલી 5.8 NaCl ઉમેરમાં હતું ઉત્પન્ન થતા ઉક્ષેપનું દળ તમારે શોધવાનું છે। તો આમાં પણ તમારે જે છે લિમિટિંગ રિએજન્ટવાળું ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે, કેટલા મોલ જે છે પ્રક્રિયામાં અવક્ષેપિત થશે। તો સમીકરણ પહેલાં લખીએ, તો સમીકરણમાં લખાશે તમારે ક્વેશ્ચન કે 16.9 છે, તો 100 ml માં કેટલા થાય, 100 ml માં આટલા ગ્રામ થાય, તો 50 ml લે તો 50 કેટલા, તો 50 શોધી નાખીશું, પછી આને પણ 5.100 / 5.0 તો 50 કેટલા, એના અડધા થશે એના, પછી એના મોલ શોધી નાખીશું, મોલ પછી એના જે તે પરમાણ્ય દળ, મોલ પછી એના લિમિટિંગ રિએજન્ટ શોધી નાખીશું કેટલા છે, તો કેટલું વપરાશે, તો એ તમને અહીંયા મળી જશે આન્સર તમારો થશે, અહીંયા સોલ્વ કરશો તમે આન્સર તમને 7 ગ્રામ છે મળશે। પહેલાં તો આને તમારે 100 છે કેટલા, આટલા, તો 50 કેટલા થાય, 50 તમને મળી જશે AgNO3, AgNO3નું સમીકરણ આવું થશે, AgNO3 પ્લસ NaCl, અવક્ષેપનું મળશે, તો AgCl મળે પ્લસ NaNO3 મળશે, હવે AgClનું અવક્ષેપિત થતાં AgClનું વજન તમારે શોધવાનું છે મૂળમાં, તો આ જે મળશે એના તમારે મૂળ શોધી નાખશો, 16.9ના 50 ml માં કેટલા, 100 ml માં આટલા, તો 50 ml માં કેટલા થાય, તો 50 ml માં તમારે
तो 50 × 16.9 / 100 करशो तो तमारे थशे 8.45 एना मूल में कन्वर्ट करशो सिल्वरनू थाय 107 नाइट्रोजननू थाय 14 मूल एटले कि 109 समीकरण आपेलू छे एटले 8.45 / 8 तमे शोधी नाखो तो 107.8 છે પ્લસ નાઇટ્રોજન 14 છે નાઇટ્રોજન 14 પ્લસ ઓક્સિજન 16 × 48 પ્લસ 48 કરો એટલે 169 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે 169.8 ભાગાકાર કરશો એટલે મોલ મળશે આટલા મોલ તો કેટલા મોલ આપણે શોધવાનું છે તો એનએસીએલનું દ્રાવણ ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતા અવક્ષેપનું વજન શોધો આમાં એનએસીએલના મૂળ કેટલા હશે તો એનએસીએલના મૂળ શોધી નાખો બેના મૂળ ભાગ્યા સગુણક કરો સૌથી ઓછા કયા થશે ઉત્પન્ન થતા અવક્ષેપનું વજન અવક્ષેપ કોના મળશે એજીસીએલના મળશે તો એજીસીએલના મૂળ મળશે એજીસીએલના મૂળ ગુણ્યા એનું પ્રમાણદળ કરશો એટલે આન્સર શું આવશે તમારો 7 આવશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કે 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ વિઘટન થતા કાર્બન ડાયોક્સાઇડ અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે તો MgCO2ની શુદ્ધતા કેટલી હશે તો એક મોલ તમે મેગ્નેશિયમ કાર્બોનેટનું વિઘટન કરો એક મોલ મેગ્નેશિયમ કાર્બોનેટ તો એક મોલ તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે અહીંયા છે 0. મોલમાં કન્વર્ટ કરી નાખીએ પહેલાં 20 ગ્રામ છે 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને મોલમાં કન્વર્ટ કરું તો મેગ્નેશિયમનું 24 થાય 24 × 24 = 12 / 48 24 / 12 / 48 એટલે તમને 84 એટલે 20/84 મોલ આટલા મોલ MgCO3માંથી કેટલા મોલ MgO મળે 24 વત્તા 16 એટલે 8 / મેગ્નેશિયમ 24 અને ઓક્સિજનનું 16 / 24 = 30 / 24 = 30 = 40 / 40 કરવાના તો આટલા મોલથી આપણને મળવા જોઈએ પણ પ્રાયોગિક કેટલી મળે છે 8 ગ્રામ મેગ્નેશિયમ મળે છે 8 ગ્રામ મેગ્નેશિયમ મળે છે એટલે મળવા કેટલા જોઈએ આપણને તો આટલા જે મોલ મળે છે એટલા કેટલા મોલ મળે છે તો 20/ તમે કરશો 200 કેટલા હતા મેગ્નેશિયમનું મેગ્નેશિયમ કાર્બોનેટનું સૂત્ર હતું MgCO3 મેગ્નેશિયમનું 24 / 12 / 48 48 × 2 = 50 / 10 / 60 × 10 / 60 × 20 = 84 થાય 84 × 20/84 કરશો 24 / 12 / 48 એટલે 84 તો 20/84 કરીએ એટલે 0.238 મોલ તમને મેગ્નેશિયમ કાર્બોનેટ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ કેટલું મળવું જોઈએ આટલું મળવું જોઈએ 0.238 એટલે કે એને દળમાં ફેરવું તો 0.238 × ઓક્સિજનનું MgO નું દળ થાય 40 એટલે કે 9.52 ગ્રામ મળવું જોઈએ પ્રાયોગિક રીતે કેટલા ગ્રામ મળે છે 8 ગ્રામ મળે છે 8 ગ્રામ મળે ટકા શું દે તો 9.52ની જગ્યા પર મળે છે 8 તો 100 એ કેટલું તો 100 × 8/9.52 કરો 100 × 8 એટલે 800/9.52 કરશો તમે 800/9.52 કરો જવાબ તમારો આવશે 84% કેટલું આવે 84% એની શુદ્ધતા થશે મળવું જોઈએ 9.52 મળે છે 8 માટે 84% શુદ્ધતા ધરાવે નેક્સ્ટ ક્વેશ્ચન એવોગાડ્રો નંબર NaNું મૂલ્ય 6.23ની જગ્યા પર 6.20 મોલ બદલાય તો તેમાં શું ફેરફાર થશે તો NaNું મૂલ્ય બદલવાથી તો એક મોલ કાર્બનનું દળ છે શું થશે બદલાઈ જશે એક મોલ કાર્બનનું દળ છે બદલાઈ જશે કેમ કે એક મોલ કાર્બનનું દળ કેટલું આપણે ગણીએ છીએ 12 ગ્રામ ગણીએ છીએ તો 6.23 ગ્રામે કેટલા મળે 12 ગ્રામ મળે તો વેલ્યુ બદલાઈ જશે તો વેલ્યુ શું થઈ જશે બદલાઈ જશે એટલે કે એક મોલ 12 ગ્રામ તો 6 પરમાણુ કાર્બન જે છે એમાં 12 ગ્રામ છે તો 12/6.023 × 6.020 કરી નાખીએ તો 0.022 એટલે 12 એક મોલ છે કાર્બનનું દળ છે એમાં ખાલી શું થશે ફેરફાર થશે નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ અને વાય બે તત્વો છે X2Y2 અને X3Y3 બે સૂત્રો બનાવે છે એના મોલ આપેલા છે 10 ગ્રામ અને બીજું છે એના 5 મોલ અને એનું વજન છે તો એક્સ અને એના પરમાણુ ભાર શોધો આપેલું છે આપણને એના મોલ અને એનું દળ તમને આપેલું છે તો આણ્વીય દળ મળી જાય ને એના પરથી આણ્વીય દળ મળી જાય મોલ ગુણ્યા વજન
दड़ भाग्या आणवीय दल, तो आणवीय दल એટલે મૂળ ભાગ્યા આણ્વીય દળ કરી નાખીએ બરાબર. આનું આપણે આણ્વીય દળ શોધવું છે તો શું લખાશે, આણ્વીય દળ બરાબર એક્સ ટુ માટે દળ છે જે અમારી જોડે સૂત્ર આપણું આવું છે મૂળનું, કે મૂળ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો તમારે આણ્વીય દળ શોધવું છે તો આણ્વીય દળ ઉપર આવશે, મૂળ નીચે જશે, એનો મતલબ કે દળ ભાગ્યા આણ્વીય દળ કરશું. આણ્વીય દળ શોધવું છે એટલે દળ ભાગ્યા મૂળ કરવા પડે. દળ છે તમારી જોડે 10 ગ્રામ, તો 10 ભાગ્યા કેટલા કરશું 0.1, એટલે કે 100 મળશે. તો પહેલાંનું 100 મળી ગયું, બીજાનું તમને મળશે 9 ભાગ્યા 0.05 કરશો, 9 ભાગ્યા 0.05 કરી એટલે તમને મળે 180, એટલે આનું મળી ગયું 180. 100 અને 180 મળી ગયું બરાબર. એક્સ ટુ એક્સ વાય ટુ એટલે એક્સ એક મિનિટ એક્સ વાય ટુ એટલે એક્સ વત્તા 2y બરાબર 100 મળ્યા, અને એક્સ થ્રી વાય ટુ માટે એટલે કે 3x + 2y બરાબર મને મળ્યું આખાનું આણ્વીય દળ 180. સમીકરણ એ છે, બેમાંથી એક માઇનસ કરી નાખીએ બરાબર આપણે, એટલે ઊંધું લખી નાખીએ, ફરી ઉપર લખી નાખ્યા 3x + y2 બરાબર 180 મળ્યા, અને એક્સ વાય ટુમાં x + 2y = 100. સિમ્પ્લિફાય કરો, વાય વાય 2y 2y કેન્સલ કરી નાખીએ, 80 થશે અને અહીં મળશે 2x, એટલે એક્સ બરાબર તમને મળ્યા 40. એક્સ બરાબર 40 છે તો એક્સની કિંમત અહીં મૂકી દઈએ બીજા પહેલાં આ સમીકરણમાં, એક્સ 40 છે તો 40 સમજ જાય એટલે કેટલા રહેશે, અહીં સમજ 40 જાય એટલે 60 રહેશે, 60 ભાગ્યા 2 કરશો 30, તો એક્સ છે 40 મળશે, તો વાય બરાબર કેટલા મળશે 30 મળશે, વાય બરાબર કેટલા મળે 30 મળે, તો આન્સર એ આવે તમારો. ફરી પાછું પાણીના અણુની સંખ્યા મહત્તમ કયામાં હશે, તો જેના મૂળ વધારે 0.-3 મૂળ છે, 18 ml છે એટલે 18 ml એટલે 18 ગ્રામ જ થાય, ઘનતા એક છે એટલે 1 મૂળ મળે. અહીં તમને બાષ્પના લીટર આપેલું છે તો આમાં પણ 0.0, આમાં પણ 0. સૌથી વધારે મૂળ ક્યાં મળશે, તો સૌથી વધારે મૂળ તમને બીમાં મળે, 1 મૂળ મળે, બાકી બધામાં 0.ની સમથિંગ મળશે આન્સર. એટલા માટે કયો આન્સર થશે, 1 વાળો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 2.3 ગ્રામ ફોર્મિક એસિડ અને 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ધરાવતા એક મિશ્રણની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો ઉત્પન્ન થતા વાયુ મિશ્રણની QH ની ટીકડીઓ પસાર કરવાથી STP માં બાકી રહેતા નિપજનું વજન કેટલું હશે. તો પહેલાં તમને ફોર્મિક એસિડ આપેલું છે, ઓક્ઝેલિક, તો બંનેના મૂળ સુધી નાખીએ, તો 2.3 ફોર્મિક એસિડનું સૂત્ર થાય HCOOH, હવે એના મૂળ સુધી નાખીએ એટલે 2.3 ગ્રામ આણ્વીય દળ થાય કાર્બનનું 12, હાઇડ્રોજનનું 2 છે, હાઇડ્રોજન 2 છે એટલે 12 ને 2 14, 14 અને 32, 14 અને 32 46 એટલે 46 આવશે, એટલે 23 46 એટલે કેટલા થાય, તે 2.3 ભાગ્યા 46 એટલે કે નીચે આવશે 1.20 થઈ જશે ને, 1.20 મૂળ આવશે. સેમ ટુ સેમ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર થાય H2C2O4, એનું દળ આપેલું છે 4.5, એનું તમને પરમાણુ દળ શોધીએ તો કાર્બનનું 12 દુ 24 ને 2 26 અને 16 64, તો 26 ને 4 અથવા 64 ને 6 70, 70 ને 10, 70 ને 20 80 થશે એટલે 80 આવશે, સોરી 90 આવશે. 12 દુ 24 ને 2 26 ને 64 એટલે 70 ને 20 90 આવશે, 45 90 એટલે આમાં પણ 1.20 મોલ આવશે, આમાં પણ 1.20 મોલ આવે. હવે પ્રક્રિયામાં કીધું શું છે, તો પ્રક્રિયામાં કીધું છે પ્રક્રિયા H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતા વાયુ મિશ્રણને H2SO4 સાથે પ્રક્રિયા 1 મોલ 1 ભાગ્યા 20 મોલ આપણને આપેલા છે. હવે H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે તો HCOOHની H2SO4 સાથે પ્રક્રિયા થાય, ઉપર લખી H2SO4 તો શું બને, CO2 + CO + H2O બને, એટલે કે 1 મોલ CO2 1/20 જે છે મોલ હોય તો કેટલા મળે, CO2 મળે તો 1.20 CU મળે. સેમ ટુ સેમ H2SO4ની H2SC2O4ની પ્રક્રિયા કરીએ તો એમાં પણ શું મળે, તો એમાં પણ તમને મળે CO + CO2 + H2O, તો એ આમાં 1 મોલ 1 ભાગ્યા 20, તો CO + CO2 મળશે. હવે QH માં પ્રક્રિયા કરવાની, તો CO જે છે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કોણ કરશે, તો ઓક્ઝિલ કાર્બ જે છે QH એ CO સાથે પ્રક્રિયા કરશે. કેટલા મૂળ મળ્યા ટોટલ, 1/20, 2 મળ્યા, એ એક ઓક્ઝેલિક એસિડમાંથી ને એક ફોર્મિક એસિડમાંથી 2 મૂળ મળ્યા આપણને 1/20 CO + 1/20 CO એટલે ટોટલ આપણને મળ્યા
એકના છેદમાં 10 મોલ થાય, એકના છેદમાં 10 છે આપણને મળે. હવે એને આપણે દળમાં શોધવાનું કીધું છે કે દળમાં કેટલા છે, તો દળ કેટલું થતા મોલ મળી ગયા આપણે, દળ કીધું છે તો મોલ ગુણ્યા દળ, દળ કેટલું થાય તો આણ્વીય દળ થાય સીઓનું 12 વત્તા 16, 12 ને 16 28, એટલે કે 2.8 ગ્રામ તમારો સીઓ છે એ છે વજન હશે. કેટલું બાકી રહેલું એસટીપી? 2.8 ગ્રામ તમને જવાબ મળશે. તો આ હતા તમારે નીટના અગાઉના વર્ષના મોલ કોન્સેપ્ટ એટલે કે મોલ સંકલ્પના, મોલ સંકલ્પનામાંથી પૂછાયેલા એમસીક્યુનું સોલ્યુશન.